नमोराय नमो मित्राय नमो अरिहंतारं नमो अरिहंतारं नमो सिद्धारं नमो सिद्धारं नमो आयरियारं नमो आयरियारं नमो भस्तायारं नमो भस्तायारं नमो लोए सप्तसाहुनं नमो लोए पंच नौकारो सब पापरासनो मंगलान सव्य सिंह परम हवै मंगल ओ नमो भगवते वासुदेवाय नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान की साक्षी है प्रत्यक्ष दादा भगवान की साक्षी है वर्तमान में महाविजय क्षेत्र में विचरता वर्तमान में महाविजय क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु तैंतीस कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं आ क्षेत्र ना रक्ष देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं अर्था ब्रह्मांडा जीव मात्रा प्रिय स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं जगत भरना संत पुरुषों योग जगत भरना सत पुरुषों योग अनि प्रकट ज्ञानी पुरुष दादा भगवान योग समस्त विश्व कल्याण करो कल्याण करो कल्याण करो समस्त विश्व कल्याण करो अनेक कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम सत्या को सत्या को सत्या को जगतना सर्व जीवो सुख अने शांति ने पाओ जगतना सर्व जीवो समाधान ने पाओ जगतना सर्व जीवो मोक्ष ने पाओ जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जगत स्वभाव से सदगुरु सर्वज्ञ
सकोटि देवं विश्वहितार्थे स्वागतम् કઈ રીતે કામ લાગે છે તો આપણે વિચારીએ
કે કુદરત આપણને એમ કહે છે કે તમારે મોક્ષે જવું તો હું તથા જ્ઞાની કહે છે મોક્ષે જવું તો હું તથા કેવળ જ્ઞાની કહે છે મોક્ષે જવું તો હું તથા પ્રશ્ન એ છે કે મારે મુક્ત સેનાથી થવાનું મુક્ત થાવ એ કહે છે પણ મારે થવાનું સેનાથી એ તો ખબર પડી ગયો ને હવે આપણે વિચારીએ મુક્ત થવાનું છે કે કુદરત કરાવશે છૂટા કોણ કરાવશે સંપત્તિથી મુક્ત થવાનું છે બોલો ના સાધનોથી મુક્ત થવાનું છે ના સત્તાથી મુક્ત થવાનું છે ના બસ તો આ બધાથી તો કુદરત કરાવવાનું છે મન વચન કાયાથી પણ કરાવવાનું છે તો હવે આપણે મુક્ત સેનાથી થવાનું સત્તા સંપત્તિ સંબંધો અને સાધનોથી કુદરત મુક્ત કરાવશે મન વચન કાયાથી પણ કુદરત મુક્ત કરાવશે આપ્યા છે એને ચલાવી છે એને અને અનુપમ મુક્ત થવું એટલે જે તું નથી તે તું માને છે અને તું છે એને તું માનતો નથી આ પહેલું અજ્ઞાનથી મુક્ત થાય અને તારું છે એને તું માનતો નથી અને તારું નથી અને તારું માને છે આ અજ્ઞાન થી છૂટ શું કહે છે તારું નથી કારણ કે સત્તા સંપત્તિ સંબંધો ને સાધનો તો નડતા કારણ કે આપે છે પણ કોણે અને લઈ પણ કોણ લે છે અને આપે કેમ તો પૈસા લઈ કેમ લે છે તો પૈસા જે વસ્તુ હિસાબ ની સાથે સંકળાયેલી છે એમાં આપણે કશું કરવાનું નથી પણ જે વસ્તુ આપણા સ્વભાવ પુરુષાર્થમાં છે કે શરીર હું છું આપ્યું છે કુદરતે આપણે શું કહીએ કે શરીર તે તો કુદરતે અજ્ઞાનથી છૂટો શેનાથી છૂટો શરીર છૂટવાનું નથી તારે શરીર તો મેં આપ્યું છે હું ચલાવું છું અને હું લઈ લઈશ એટલે તારો એ વિષય પણ અજ્ઞાન શું છે કે શરીર હું છું એનાથી છૂટો શરીરની સંપત્તિ એ મારી સંપત્તિ છે અજ્ઞાનથી છૂટો શરીરના સંબંધો એ મારા સંબંધ છે અજ્ઞાનથી છૂટો શરીરની સત્તા એ મારી સત્તા છે અજ્ઞાનથી છૂટો શરીર જે ભોગવે છે હું ભોગવું છું અજ્ઞાનથી છૂટો શરીરનું મૃત્યુ થવાનું છે કે મારું મૃત્યુ થવાનું છે અજ્ઞાનથી છૂટો છૂટવાનું છે નથી છે પણ ભગવાન અજ્ઞાનથી છૂટીએ કેમ અને અજ્ઞાન કેમ માનીએ તમે પૂછો આ અજ્ઞાન છે પણ અમને લાગે છે જ્ઞાન છે તો છૂટવાનું કે તારે ભગવાન કહે છે કે હે જીવ તું આ જગતનું સનાતન સત્ય સમજીશ તો તને ખબર પડશે કે આ શરીર અને શરીર સાથે સંકળાયેલા તમામ સંજોગો તે બનાયા નથી તો ચલાવતો નથી અને અંત પણ તો લાવતો તમામ શરીર અને શરીર સાથે સંકળાયેલા તમામ સંજોગો જે સત્તા સંપત્તિ સંબંધો અને સાધન રૂપે છે એ તમામ કુદરતે બનાવ્યા છે કુદરત ચલાવે છે અને કુદરત સંચાલે છે ફક્ત તને કુદરત આપે છે ભોગવટા રૂપે તને એટલે કોને પાછા શરીરને આપે છે આત્માને કારણ કે આત્મા એ કર્મ બાંધ્યા નથી આત્માની હાજરીમાં બંધાયા છે એ પ્રતિષ્ઠિત આત્મા જે કયા અવતારમાં ચાર્જ કર્યા હતા એક પ્રતિષ્ઠિત આત્મા નિશ્ચય રૂપે આના દ્વારા એ કર્મ ખાલી ભોગવે છે શું કરે છે અને ભોગવતી વખતે પણ ગુનો નથી પણ ભોગવતી વખતે જે ચાર પ્રતિષ્ઠિત આત્મા છે એ એમ કે જે હું ભોગવું છું એ અજ્ઞાન ખાલી કાઢવાનું છે આ દુનિયા કે મારા મારી કરે એનાથી કર્મ બંધાતા નથી આ કોઈની સાથે રાગ દ્વેષ કરે એનાથી કર્મ બંધાતા નથી આનો તો
ટોટલ કંટ્રોલર કુદરત છે. આ જે રાજ્ય કરે છે એ તો પરિણામ સ્વરૂપ કરે છે. કેવા કરે છે? એટલે આ બંધન કરતા રામને સીતા ઉપર પ્રેમ હોય, રામ હોય, એ બંધન કરતા નથી. કારણ કે રામ ને આત્મા કેવા છે? જે બાર રામ હતા એમને તો રામ રમી ગયા, નંદન રામ ક્યાં ગયા? મોક્ષે ગયા. પણ જે બારના રામ ને અંદરના રામ ની વચ્ચે અજ્ઞાન હતું નહીં, એટલે અંદરના રામ ક્યાં ગયા અને બારના રામ ને શું કરી નાખ્યા? બાળી નાખ્યા. છે કોઈ લેવા દેવા? હવે કહ્યું તો કેમ કર્યું? સીતા સાથે પ્રેમ કેમ કર્યો? પણ કોણ કરે છે? આત્મા કરે છે, દેહ કરે છે. દેહ કુદરતે કેમ આપ્યું? કર્મ ભોગવવાનું સાધન. તો પછી ઉદય કર્મ રાગ હોય તો રાગ ના કરે, મારા વાણી હોય તો મારા વાણી ના કરે. એમાં આનો શું ગુનો? બોલતા નથી. આની પાસે કોઈ કંટ્રોલ છે? આ પોતાની સ્વતંત્રતાથી શ્વાસ પણ લઈ શકે છે? તો લોકો શું કહે છે? મારામારી કરીને 3 દિવસ સુધી ખાવાના, પણ આનો હું ગુનો ભાઈ? મારી વાત સમજાય છે? હું તમને વિજ્ઞાન સમજાવવાનો છું. લોકો કે મુક્ત થવા, પણ સેનાથી થવાનું એ તો મારે જાણવું પડશે ને. ક્રિયાથી મુક્ત થવાનું છે, શબ્દોથી મુક્ત થવાનું છે, વિચારોથી મુક્ત થવાનું છે કે અજ્ઞાનથી? અજ્ઞાનથી. કર્મ કેમ બંધાય છે? ક્રિયાથી કેમ નથી? અને કર્મ કેમ ના બંધાય? અજ્ઞાન ના હોય તો. એટલે કારણ શું છે? અને અજ્ઞાન કરવા માટે શું જોઈએ? મુસલમાન કે છે અમારે મીટ ખાવું, અમારે કુરાન લખાય, એ લોકો માટે જ્ઞાન. આપણે કહીએ તો જ્ઞાન. આ વ્યૂ પોઈન્ટ છે. શું છે? તમે રામને માનો તો જ્ઞાન. ક્યારે આવ્યું? મહાવીર વાળા કે અમે રામના મંદિરમાં પણ ના જઈએ તો એના માટે એ જ્ઞાન. દરેકના જ્ઞાન કેવા હોય? જ્ઞાન એટલે જ વ્યૂ પોઈન્ટ. એકના માટે જ્ઞાન, એકના માટે. પણ હું શુદ્ધ આત્મા છું એ વિજ્ઞાન છે. કારણ કે બધા માટે એવું છે કોમન. હવે કોઈ એમ પણ બુદ્ધિશાળી માણસ કે ભાઈ કોઈ નથી માનતું, તો માનવાના મનમાં પ્રશ્ન જે છે કે નહીં એ પ્રશ્ન છે. માટે સનાતન સત્ય શું કહેલું? આત્મા છે કે નહીં એ નથી માનતો એ વાત. કોઈ કે હું પુનર્જન્મ નથી માનતો, પણ પુનર્જન્મ છે કે નહીં? તો કે સનાતન સત્ય છે. કોઈ પરમાના સિદ્ધાંત નથી માનતો, હું નથી માનતો, પણ કુદરત કર્મ સિદ્ધાંત છે કે નહીં? ના માને તો લાગુ પડે કે નહીં? માટે એને સનાતન સત્ય કીધું. એને વ્યૂ પોઈન્ટ કહેવાતો હું નથી માનતો, મારી અજ્ઞાનતા છે. મેં અમેરિકા જોયું નથી એટલે હું નથી માનતો, પણ એ મારી અજ્ઞાનતા છે. એનું પ્લેસ તો છે ને, મેં નથી જોયું તે બરાબર છે. સમજાય છે કે નહીં? એવી રીતે સનાતન સત્યનો મતલબ થાય કે આ જગતમાં એનું અસ્તિત્વ કાયમ છે. અને જે વ્યક્તિઓ આ વસ્તુને જાણે છે એ ડેવલપ જીવો કહેવાય, અને નથી જાણતા એ અનડેવલપ કહેવાય. આ બધી કુદરતની વસ્તુઓ છે. એટલે આપણે કહીએ કે ફોરેનર્સ ભાઈ આટલી બધી શોધ કરે છે, છતાં એને આપણે એમ કેમ કહેવાય કે એ લોકો ડેવલપ જીવો નથી? એવું કેમ કહીએ છે? એ લોકોએ અણુબોમ્બ શોધ્યો ને, પ્લેન શોધ્યું ને, આટલા બધા મશીનો શોધ્યા, સુપર કોમ્પ્યુટર શોધ્યા, ના આપણે એને કેમ કહીએ છીએ 100 ડેવલપ? કોઈ પ્રશ્ન તો પૂછે કે ના પૂછે આપણે કે આપણે કહીએ હિન્દુસ્તાન લોકો ડેવલપ છે અને ફોરેનના લોકો, વેસ્ટર્ન કન્ટ્રી લોકો 100 ડેવલપ છે. એવું કેમ? તો કે છે કે એ લોકો જે પણ જાણે છે એ બધું વિનાશી વસ્તુને જાણે છે. હિન્દુસ્તાનના લોકો શાશ્વત વસ્તુને જાણે છે કે હું આત્મા છું, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત ભલે એક્સપ્લેન ના કરી શકે, પણ તે બિલીવ ગળથૂથી માંથી બિલીવ કરે છે. તો આ એમ મેચ્યોરિટી છે. શું છે? કેટલા અવતારથી ઘડાતો ઘડાતો આવે ત્યારે આ વાતને સ્વીકારે.
એમને સ્વીકારેલી આ મેચ્યોરિટી છે, આ ડેવલપમેન્ટ છે, ભૌતિક નહીં. સદાય હિન્દુસ્તાનમાં ક્યારે ભૌતિક ડેવલપમેન્ટ થયું નતું. હિન્દુસ્તાનમાં જે કંઈ ડેવલપમેન્ટ હતું એ સાધનાનું, સિદ્ધિઓનું, શક્તિઓનું હતું, કે જે શક્તિઓને કારણે ભલભલી બાહ્ય શક્તિઓ હેન્ડીકેપ થઈ જાય. શું થઈ જાય? ભલભલા રાજાઓને ખાલી આમ જ કરે ને પથ્થર થઈ જાય એવી શક્તિઓ હતી. કૃત્રિમ શક્તિઓ નથી. આ બધી શક્તિઓ હિન્દુસ્તાનમાં પહેલેથી હતી. મિથ્યા શક્તિ, સમજાય છે? આ બધી શક્તિઓ હતી. ભૌતિક શક્તિઓ હતી જ ને, પણ બુદ્ધિની શક્તિ બહુ હતી. જબરજસ્ત ડેવલપમેન્ટ. આજે ભણના જેટલા પણ ડેવલપમેન્ટ ભૌતિક પણ થયા છે ને, એ આપણા જૂના શાસ્ત્રોના બેઝ ઉપર થયા છે. બેઝ બેઝ છે, વિકાસ પછી લોકો, પણ પાયા એમાંથી મળે. સમજાય છે? દરેક વસ્તુ ગ્રીસ અને ડેલી એનો પ્રભાવ હતો, પણ ભારતમાં પણ મોહનજોદારો 5000 વર્ષ પહેલાં ભૌતિકમાં પણ આગળ હતું. કારણ કે આધ્યાત્મિક દેશ હતું, અને ગ્રીક અને યુરોપિયન કન્ટ્રીઝમાં જે સિવિલાઇઝેશન હતું ને 5000 વર્ષ પહેલાં, એ લોકો ભૌતિકમાં એડજી બન્યું એ લોકોને, પણ બેઝ નહોતું. એટલે આજે યુરોપ અને ગ્રીસ ભૌતિક ઇકોનોમિકલી રીતે પણ પડી ગયા, કારણ કે બેઝ નહોતું. અને ભારત સમૃદ્ધિને પચાવી જાણે છે આધ્યાત્મના બેઝ ઉપર. ભૌતિકમાં પણ ઇન્ડિયા આગળ હતું પહેલા. એટલે મેઇન વસ્તુ શું થઈ આપણા ભારત વર્ષની અંદર? આપણો પાયો પહેલેથી અનાદિ કેટલાય વર્ષોથી હિન્દુસ્તાનની અંદર માનવ હ્યુમેનિટી ખૂબ ડેવલપ થયેલી હતી. માનવતા જે ભૌતિકતા છે ને, એ હ્યુમેનિટી વાળી આપણામાં વિશ્વના દેશોનો વિકાસ ભૌતિક થયો. હિન્દુસ્તાનનો વિકાસ થયો માનવ, માનવ ધર્મ, પછી ધાર્મિક ધર્મ, અને પછી આધ્યાત્મિક. એટલે માનવ ધર્મ એ હ્યુમેનિટીનો દેશ છે. હ્યુમન ટુ હ્યુમન માટે વિચારે, થિંક કરે, એક હ્યુમન બીજા હ્યુમન માટે વિચારે, આપણો દેશ. એનાથી પછી ધર્મ આવ્યા. ધર્મ આવ્યા એટલે ભેદ ભરાય. શું ભણ્યા? પહેલા આપણા અંદર ધર્મો સારી વસ્તુ હતી, ખોટી વસ્તુ નથી. ભલે હિન્દુસ્તાનમાં 100 ધર્મો હોય અલગ અલગ પ્રકારના, એ નુકસાન કરતા નતા. નુકસાન કરતા ક્યારે બન્યા? કે જ્યારે ધર્મો જ્યારે કુંડાળા બની ગયા, ધર્મો કટ્ટરતામાં ટ્રાન્સફર થઈ ગયા, ધર્મો વાડાબંધી થઈ ગયા. જે સાધુ સંતો સંન્યાસીઓ આ જગતની અંદર વિચરણ કરીને, સાધના કરીને, તપ જપ કરીને કંઈક પ્રાપ્ત કરતા હતા સાધુ દ્વારા, સાધના દ્વારા, અને પોતે પોતાના જીવનમાં વિચારીને અનુભવતા હતા, એનો સાર જગતના લોકોને આપતા હતા, અને જગતના લોકોને રોટી કપડા મકાન આપતા હતા. મકાન એટલે માલિકીની પણ રહેવા. આ આપણી ભારતની સંસ્કૃતિ હતી. એની અંદર કોઈ સાધુ સંત એવું નતા કહેતા તે જમાનામાં કે આ શિષ્યો મારા. કારણ કે એને કીધું કે ગંગા હું 2000 વર્ષ છોડી ના આવ્યો, સંસાર આવ્યો, ને પાછા 5000 વર્ષ પણ નાના પછી મોટો સંસાર, અને એને ત્યાગી કહેવાય. એટલે એ લોકો કરતા જ નતા. શિષ્ય કરતા મારું કામ તો સમાજને જે કંઈ હું પામું છું એ હું શેર કરું છું. સમાજને જે જીવું એટલે હું કેમ આપું છું ભાઈ? તો કે મારું જીવન છે એ હું સાધના કરું છું, ને સાધના કરવા માટે મારે બે કપડા મકાન જોઈએ છે, એ સમાજ આપે છે, અને મારા સમાજને મારા અનુભવને હું શેર કરું છું. મે બી કોઈને એક્સેપ્ટ કરવું હોય, ના કરવું હોય, એની સ્વતંત્રતા છે. પણ મારી પાસે છે, હું લોકોને વહેંચું છું, પણ વેચતા નથી. ને આપણી ભારતીય સંસ્કૃતિમાં આજથી 500 વર્ષ પહેલા ક્યારે સાધુ મંદિર અને સંસ્થા બનાવતા નતા. એ લોકોને પૈસા એ વિષય હતો. જે દિવસે સાધુ મંદિર અને સંસ્થા બનાવવામાં પડી ગયા ત્યારથી બિઝનેસ શરૂ થઈ ગયા. શું થઈ ગયા? પછી એનું પતન થઈ ગયા. આ હતું જ નહીં. બધા સાધુઓ ચારિત્રવાન હતા,
બધા સંન્યાસી ચાલી જવાનું થાય. ચારિત્રવાનના મતલબ એ લોકોને લક્ષ્મી વિષય, લક્ષ્મી અને વિષય એ સબ્જેક્ટ નતો એ લોકો. બધા સંન્યાસી લો બધા સાધકો સાધના બધા વિશે નથી કરતા હશે, પણ આ તો બધામાં કહું છું કે લક્ષ્મી અને વિષયનો સ્પર્શ નહીં કરતા. તો આ આપણી ક્વોલિટી હતી. શું હતી? હિન્દુસ્તાનના સાધુ અને સંન્યાસીઓની ક્વોલિટી હતી. અને સંતો હતા એ ભલે ફેમિલી વાળા હતા પણ સરળ હતા. અને સંતો આસાનીથી લોકો સમજ થઈ શકતા. સાધુ અને શું હોય? એક બિહારનો લાઈન હોય. અને સંતો હતા તે સરાઉન્ડિંગ એરિયામાં ફરતા હતા, ઝોનલ, કે ભાઈ આ અમદાવાદ છે તો અમદાવાદના 100 કિલોમીટર એરિયામાં ફરવાનું. પહેલા જમાના વાહન બહાર હતા નહીં, એટલે એ લોકો શું કરતા હતા? એ ઝોનમાં લોકોને જાગૃત કરતા હતા. એમાં આ મારા છે એવું નહીં, પછી પાછો મહિના પછી બીજા સંતાન, તો એમના માટે બધા છે. ત્યાં કઈ નામ આપવું એમનો વિષય હતો. આ મારા છે એમનો વિષય નતો, કારણ કે એમની સંસ્થા નથી ને એમનું મંદિર નતું. હવે શું થઈ ગયું? સંસ્થા ના મંદિર ના માલિક થઈ જાય. એટલે સંસ્થા ના મંદિર ના માલિક ક્યારે થઈ જાય? શિષ્યો ના માલિક થાય તો. કારણ કે એના પૈસા કોણ આપે? શિષ્યો આપે. એટલે આ મારા ફોલોઅર્સ. હવે આમાંથી કોઈ અટવો જોઈએ? આખો તમે જુઓ આપણી સંસ્કૃતિ કેવી, ક્યાંથી ક્યાં જતી. હવે જયારે ટ્રાન્સફર થઈ ગયું જ્ઞાનીપુર દાદા ભગવાન, કે જે આખી જિંદગી મામાની કુળમાં 30 રૂપિયાના ભાડાના મકાનમાં રહ્યા, આખી જિંદગી તેમના ઘરમાં જે ફર્નિચર હોય એની રીસેલ વેલ્યુ 100 રૂપિયા ના આવે. રીસેલ વેલ્યુ ક્યારે આવે? 100 રૂપિયા ના આવે. પલંગ કરો કે વાસણ કરો કે કબાટ કરો એની કોઈ કિંમત જ ના આવે. વિચાર કરો, આવડા મોટા જ્ઞાની, આટલા સમર્થ પુરુષ, એની સાદગી જુઓ. જીવીને દાખલો દીધો, સદુ બોલીને નહીં, જીવી એમની ગ્રેટનેસ. બોલવું તો સહેલું છે, જીવવું સહેલું ખ્યાલ આવે. તો દાદા કહેતા હતા આ ધોત્યું અમારા પૈસાનું છે, કે છે અમે સન પાસે માગીએ. આ એમની પ્યોરિટી, પ્યોરિટીને આધારે પાવર હતો. શબ્દોમાં પાવર નહોતો, એ પ્યોરિટીને આધારે શબ્દો પાવર વાળા થઈ જતા હતા. હવે એમની આપણે કોપીઓ કરવાથી શબ્દોમાં પાવર આવે નહીં. કેરેક્ટર જોઈએ અને પ્લસ એક્સપિરિયન્સ જોઈએ. એ સિવાય કામ ના કરે. જે સ્વામી વિવેકાનંદ બોલી જાય એ વખતે એમના કેરેક્ટરથી અને એમના અનુભવથી એના એ શબ્દ આપણે બોલીએ તો પણ ઇફેક્ટ થાય. પ્રશ્ન શબ્દનો નથી, પ્રશ્ન કેરેક્ટર અને એક્સપિરિયન્સ. 1981માં અમને બધા આર્થપુત્રોને સાચા આર્થપુત્રોને બરોડામાં કહ્યું હતું. અમારા બધાની કેસેટ દાદાએ સાંભળી, ખાસ 7 મિનિટની બધા આર્થપુત્રોને અમને રેકોર્ડિંગ કરવાનું કહેતો. અને એમને કીધેલું કે તમારે રેકોર્ડિંગ કરીને તમારે હરવાનું, કે ભાઈ મારી ક્યાં ભૂલ છે તમને ખબર પડી જશે. એટલા માટે રેકોર્ડિંગ કોઈને આપવા માટે નહીં, પણ દાદાએ એકવાર બધાના 5-5 મિનિટ સાંભળ્યું બધા આર્થપુત્રો કે આ લોકો કેવું બોલે છે. કારણ કે અમે જયારે સત્સંગ કરતા હતા એકલા હોઈએ ને દાદાના પંથે, અમે જયારે શરૂઆતમાં કરતા હતા અમે ત્યારે 79માં સિવિલ પછી સત્સંગ શરૂ કર્યો. 79માં અમારી પહેલી સિવિલ હતી ઉમર કામ, ત્યાં ત્યાં પછી અમે સત્સંગ કરવાનું દાદાની આત્માથી શરૂ કર્યું. જે આપણે પુત્રો અમારે ગુજરાતમાં હતા એમને પછી દાદાએ કેસેટ સાંભળી, ઓડિયો કેસેટ 5-5 મિનિટ પછી દાદાએ બધા આપણને કીધું કે મેં તમને પોપટ નથી બનાવ્યા. શું નથી બનાવ્યું? પોપટ એટલે શું બોલું છે તમારે બોલવાનું? એ બોલવાનું તો ભાઈ ચોપડી હું ખોટી બસ. મારી વાત તમારે કરવાની હોય તો ચોપડી શું ખોટી? એમાં તો કાનો માત્ર ભૂલ નહીં થાય, તમારામાં તો ભૂલ થશે ના. તમારે જગતને એ સાબિત કરવાનું છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન તરફથી જે મને દ્રષ્ટિ મળી, ત્યાર પછી એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને જે મને અનુભવ થયો એ અનુભવ અમે તમને કહીએ છીએ. એટલે લોકોને લાગે કે આ જ્ઞાન પોતે ક્રિયાકારી છે. નહીતર એમ થાય કે રામ વાળાએ રામની વાત કરી, કૃષ્ણ વાળાએ કૃષ્ણની કરી,
માવી પાડે માવીની વાત કરી તમે દાદા ભગવાનની વાત કરો તો મેથોડિકલ થઈને આમાં સાયન્સ ક્યાં આવ્યું કોપી કરીને સાયન્સ કહેવાય તો કે છે સાયન્સ એને કહેવાય કે એમને આપેલી દ્રષ્ટિનો હું ઉપયોગ કરું અને મને અનુભવ થાય એ લોકોને શેર કરું તારે કોઈ લોકોને ખ્યાલ આવે કે એમની વાત એમને આપેલી દ્રષ્ટિ એ સાયન્ટિફિક છે અને એ દ્રષ્ટિ ખોલનારી છે એ સિદ્ધ થાય શું થાય સિદ્ધ થાય એની જ વાણી બોલો તો સિદ્ધ થતું નથી કે બે રૂમ થાય આજે 50 વર્ષ હું કહું ભાઈ હું તો દાદા ભગવાન જે કહ્યું છે એ જ કહું છું ઇટ મીન્સ તમે 50 વર્ષ એવું કબૂલ કરો છો કે મને અનુભવ થયો નથી આ તમે સિદ્ધ કરો છો આ તમારી સરળતા નથી તમે એવું સાબિત કરો છો કે મને અનુભવ થયો નથી પછી વિજ્ઞાન ના કહેવાય પછી એને ધર્મ કહેવાય ધર્મ એટલે આગળની ગુરુ પરંપરા વાત કરવાની ક્રિયાની પણ ગુરુ પરંપરા અને વાણી પણ ગુરુ પરંપરા મારું કશું છે નહીં બરાબર છે કારણ કે મને કોઈ અનુભવ નથી પણ આનાથી સિદ્ધ એ થાય થિંકર પીપલ વિચારી જોવે કે 50 વર્ષ સુધી આને ના થયો તો મને કેટલા ભવે થશે આ બધા વિચારે કે ના વિચારે તમારા એટીટ્યુડ ઉપરથી એ તારણ તો કાઢે કે નહીં કે આને 50 વર્ષ સુધી કશો અનુભવ ના થયો આની આ વાત કરે છે મને કેટલા અવતારે થશે એટલે પછી એને ઇન્ટરેસ્ટ પડે નહીં એટલે અમે કહી દીધું કે આ વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી છે એની સાબિતી આજે અમે દાદા ભગવાનને આપણી દ્રષ્ટિથી અનુભવ કરીને તમને કહીએ છીએ આ અમારી મૌલિકતા છે અને એના માટે અમે જવાબદાર છે દાદા ભગવાનની એમને દ્રષ્ટિ આપી દીધી હવે જો અમારામાં ભૂલ હોય કંઈ પણ તેના માટે સંપૂર્ણ અમે જવાબદાર છે એમની સાથે ભૂલ નથી કારણ કે એમને જે દ્રષ્ટિ આપવાની હતી એ તો આપી દીધી હવે અમારી સમજણમાં કચાસ હોય અમારા અનુભવમાં કચાસ હોય અને માટે અમારી વાણીમાં કચાસ હોય તો જવાબદાર કોણ છે એ નથી પણ જ્યારે હું દાદા ભગવાનની વાત કરતો હોઉં સેમ કોપી કરતો હોઉં અને તમે ભાઈ ભૂલકારો તો હું શું કહું ભાઈ આ તો વાણીમાં લખ્યું છે હું કઈ જાણું નહીં વાત શું થઈ ગઈ બધી તમે કઈ જવાબદાર સમજાય છે રિસ્પોન્સિબિલિટી જવાબદારી એટલે અનુભવી પુરુષોની આ વિશેષતા એની મૌલિક વાણી હોય ક્યાં મૌલિક તો કે અનુભવ થયો શું અનુભવ થયો આપેલી દ્રષ્ટિનો ઉપયોગ કરી અનુભવ થયો સમજાય છે એટલે આ જગતમાં ઇતિહાસ પણ જોયો જેની મૌલિક વાણી હોય એ હંમેશા બાળક જેની પણ ઇતિહાસ જોઈ લેતો અને જેની પરંપરાગત માનવી હોય એ પાવરફુલ ના હોય લોકોને સાંભળવી ગમે શું ગમે હા અને પછી સાંભળવી તો ગમે લોકોને પરંપરાગત માનવી પછી એ જે બોલનાર હોય એ પછી 5-15-20 વર્ષે એક જ બોલે કે ભાઈ આટલા વર્ષો તમને ક્યાં ક્યાં કરું છું તમારો કોઈ ફેરફાર થયો નહીં કારણ કે આમળ આમળ જ કર્યું છે શું કર્યું છે ત્યારે એમના ભક્તો મોઢે તો ના બોલે વિવેક રાખે પણ એ શું કહે કે તમે ચોપડીમાંથી બોલ બોલ કર્યું છે અને અમે શું કર્યું હા બરાબર એમાં બેમાંથી કોઈ હોશિયાર કોણ છે તમે ચોપડીમાંથી બોલ બોલ કર્યું અને અમે હા બરાબર કર્યું પ્રગતિ કોની થાય ના બોલનારની કે ના સાંભળનારની સમજાય છે એટલે સાધન અને સાધ્ય એની વચ્ચે પુરુષાર્થ આવે શું આવે આ બાજુ સાધન છે આ બાજુ સાધ્ય છે એની વચ્ચે શું આવે પુરુષાર્થ અને પુરુષાર્થની અંદર બે મુદ્દા એક ચેતન અને બીજું જળ ચેતન એ આપણે પોતે છે અને જળ છે એ 5 પ્રકારના તત્વોથી બનેલી અવસ્થા છે એ અવસ્થાને અવસ્થા રૂપે જોતા આપણે મારા ના રૂપે જોતા ના આવે બસ એસા અવસ્થામાં હું હોઈ શકે નહીં અવસ્થામાં મારું હોઈ શકે નહીં હું અવસ્થાથી મુક્ત છું કેમ કારણ કે હું શાશ્વત છું શાશ્વતને વિનાશી અવસ્થા સાથે લેવા જેવા હોય વિનાશી વસ્તુઓ સાથે માલિકી ભાવ હોય
વિનાશી વસ્તુઓ સાથે કરતા ભાવ હોય ના હવે છે એમના મગ્ન હતા તો કારણ શું છે કે સંજોગો બદલવા સંજોગો તો કુદરત આપે છે અને કુદરત લઈ લેવાનું છે એ પુરુષાર્થ આપણે કરવાનો જે આપણે કરવાનું નથી એના માટે આગળ રાખો તમે વિચાર કરો હું આ તમને આ વિજ્ઞાન પૂછું વિચારવા માટે ગોખવા માટે નહીં યાદ રાખવા માટે નહીં વિચાર કરો સમજાય છે કે ભાઈ મેં 100 દિવસ આરતી કરી બરાબર છે હવે હું આરતી ને તો હું પુરુષાર્થમાં આવું છું મારે માનવાનો અધિકાર છે પછી હું વિચારું કે આરતી કરી એ દેહની સ્વતંત્રતા છે સમયની સ્વતંત્રતા છે સંજોગોની સ્વતંત્રતા છે તો કે ના સંજોગ મારે આધીન નથી દેહ મારે આધીન નથી ક્રિયા મારે આધીન નથી તો એ પરમાત્મા અને પુરુષાર્થ કહેવાય તો પરમાત્મા કે અજ્ઞાન છે તો પુરુષાર્થ કહી શકે છે તો તને કોણ જાણતા છે અને વિજ્ઞાન છે તો તું પરિણામ કહે છે અને હું એનાથી મુક્ત શુદ્ધ આત્મા કહે તો મોક્ષે જઈશ તમામ કઈ જગ્યાએ ખોટું છે એમ પૂછું છું કઈ જગ્યાએ ખોટું છે તું આરતી કરે છે હું કરું છું મારે છે તો કોને બંધા છે એમાં ખોટું નથી અને તું આરતી કરનાર એમ માને છે કે આ મનુષ્ય કાયમી અવસ્થા માત્ર કુદરતી ઘટના છે અને એનાથી મુક્ત શુદ્ધ આત્મા છું તો અજ્ઞાન નથી તો તું મોક્ષ રમા કરે છે આમાં કઈ જગ્યાએ ખોટું છે એમ કહો મને આમાં કઈ જગ્યાએ ખોટું છે કઈ જગ્યાએ ખોટું છે સમજાય છે કે નહીં એટલે ધીમે 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 આપણે આ જગતનું સનાતન સત્ય વ્યક્તિગત સિદ્ધ કરવું છે માત્ર સાંભળવું નથી અનુભવવું છે એટલે પહેલી મેં શરૂઆત કરી કે આપણે છૂટવાનું છે પણ સહેલા એ તો પેલા સમજાવું જોઈએ ને પેલા જે ઘર બાર પરિવાર થી છૂટવાનું એટલે આપણે તો છોડાવવાનું છે જે કુદરત છોડાવવાનું છે એના માટે મહેનત કરવાની અથવા એને મહેનત માનવાની જે શુદ્ધાત્માના ખ્યાલમાં છે એ ખ્યાતનામ જે શુદ્ધાત્માના ખ્યાલમાં છે એ ખ્યાતનામ કહેવાય કોઈ પ્રખ્યાતનામ કહેવાય એવું નહીં પણ ખ્યાતનામ કહેવાય એવું આપણે સાયન્સ સમજવું પડે પહેલું ખ્યાતિ અને પ્રખ્યાતિ નું બેસી શકવું ફટાફટ ખ્યાતિ કોને કહેવાય પ્રખ્યાતિ કોને કહેવાય ખ્યાતિ એટલે માઉથ પબ્લિકેશન એક વ્યક્તિ સાંભળે તેને અનુભવ થાય આનંદ થાય સમાધાન થાય એ બીજા કહે કે આ વાત સાંભળવા જોઈએ છે પછી બીજો આવે એને સમાધાન થાય એ બીજા કહે આને પ્રખ્યાતિ કહેવાય શું કહેવાય અને ખ્યાતિ એટલે માર્કેટિંગ પ્રખ્યાતિ એટલે માર્કેટિંગ ખ્યાતિ એટલે માઉથ પબ્લિકેશન અને પેલી પ્રખ્યાતિ કહેવાય એડવર્ટાઇઝ જાહેરાત એટલે જે જાહેરાતથી જે માહોલ આવે જે લોકો આવે અને જે લોકો પામે એ શોર્ટ ટાઈમ માટે હોય કેવા હોય એટલે કબીર અને નરસિંહ મહેતાની વચ્ચે કેટલાય સંતો આવીને ચાલ્યા ગયા લોકો ભૂલી ગયા પણ કબીર ને નરસિંહ મહેતા જે ખ્યાતિ વાળા હતા એને ના ભૂલ્યા અને પ્રખ્યાતિ વાળા હતા લાખો લોકોની સભા કરનાર બધા ભૂલી ગયા અને ત્યાં 5-25-50 માણસ આવતા હતા પણ પ્રખ્યાતિ વાળા હતા એને લોકો આજે પણ એટલે ખ્યાતિ લોંગ ટર્મ માટે હોય પ્રખ્યાતિ શોર્ટ ટર્મ માટે હોય સમજાય છે એટલે આપણું એબોવ નોર્મલ છે એબોવ નોર્મલ નો મતલબ થાય પેલા લોકો નોર્મલ હતા શું હતા કેમ નોર્મલ કીધા એ લોકોને ખ્યાતિ વાળાને તો કે છે અમને ખબર છે જે પામવાનું છે તે પામવાનું છે આવવાનું છે તે આવવાનું છે અને આવીને જતો રહેવાનું છે જતો રહેવાનું છે
એમાં આપણે કોઈ એફર્ટ કરવાનો આય છે તે એનો સંયોગ છે અને જાણે છે તે મારે તો મારા વિજ્ઞાનમાં રહેવું અને જે આવે એ વિજ્ઞાન સમજાવું બે આવે તો એ વિજ્ઞાન બાવીસ આવે તો એ અને બસો આવે તો એ જ કહેવાનું એમાંથી બધા વીસ ઓછા થઈ જાય તો માફી નહીં જ્ઞાનીઓને પ્રશ્ન શું છે તેનો છે શું નથી તેનો આના જીવન શું છે આપણે પહેલું શું જે શું નથી ઘરમાં જમવા બેઠા હોય ને થાળીમાં દસ વસ્તુ મૂકી હોય ચટણી કેમ નથી બનાવી એટલે આપણું દસ તો ખાય પણ નથી એની પ્રકૃતિ જુઓ જ્ઞાની શું કહે છે આટલી વસ્તુ તો છે મેજોરિટી છે ને એ માણસ લઈને આવતો છે પરિપક્વતા પ્રાકૃતિક પરિપક્વતા એટલે કે સમજણ પ્રકૃતિ તો રોલ બદલે છે એની પાછળ સમજણ હોય અને ગુપ્ત રહે તો કિંમત ખ્યાતિ છે પ્રખ્યાતિ નહીં બીજા કિંમત કોની છે પ્રખ્યાતિ એટલે અમદાવાદ ની અંદર પહેલી વખત અમારી વર્ષગાંઠની ઉજવણી કરી જે મને ખબર નથી ઇટ્સ નોટ ક્લાર પણ બે ચાર વ્યક્તિઓ એને કંઈ કર્યું કે આજે રવિવારે સત્સંગ છે તો આપણે એની એમની જન્મદિવસની ઉજવણી કરીએ ખ્યાલ આવે તો એક મહાત્મા ટોપલો લઈને ગુલાબ લઈને આવ્યા ખ્યાલ આવે ગુલાબની દુકાનોમાં અને પછી જેટલા મહાત્મા બધાને કીધું તમે ગુલાબ આપી દર્શન કરીને બેસી જાઓ ગુલાબ આપી દર્શન કરીને બેસી જાઓ બે ત્રણ મહાત્મા પેલા પવિત્ર આવીને પવિત્ર આવતા એ લઈને આવ્યા એટલે પછી બધું પાછું આપ્યું છે પાછું ના આપ્યું પછી સત્સંગ શરૂ થયો બે કલાક સત્સંગ શરૂ થયો બધા સાંભળ્યું પછી બે કલાક પતી ગયા એટલે બધા પગે લાગીને જતા હતા એટલે પેલા બેન આવ્યા એટલે પછી બહેને મેં પાછો હાર પહેરે કીધું સ્વામી તો બહેન કે નાના સ્વામી જે રાખો કે છે આ પેન્ડલ છે ને એમાં સિમંત સ્વામી છે એક બાજુ ને એક બાજુ દાદા ભગવાન છે અહીંયા ડબ્બી હતી નાની એ બંધ ડબ્બી હતી તો કે છે કે આ મંગળસૂત્ર નથી કે છે આ છે દાદા ભગવાનનો એટલે શ્રીમંત સ્વામી નું છે તો મેં કીધું મેં એટલે માટે પહેલો મેં કીધું હવે તમને પ્રસાદ જે આપું છું તો એ બેન ખુશ ખબર પડે ના 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 લાગુ કે છે પર બહુ ભાવ છે કે છે એવું પાંચ છ વખત બોલ્યા હું ના પાડી દઉં હું તો તમારો ભાવ હતો એટલે મેં કહેવાય ને લોકો હવે તમને પ્રસાદ જાય પછી બહુ ખુશ કર્યું એટલે મેં એમને સમજાય મેં કહું જુઓ બેન આ નહીં પહેરવાનું કારણ સમજી લઉં માણસ જિંદગીમાં લગ્ન કરે ત્યારે એક વખત હાર પહેરે પછી ખો ભૂલી જાય સો
ભાવ બરાબર છે સમજાય છે અમે કુદરતી અમારા જીવનમાં નાની ઉંમરથી ત્યારથી અમે નક્કી કરેલું જેટલી જે સમજણ હતી કે અમારે કોઈને કંઈક હેલ્પ કરવી છે કોઈને કંઈક આપવું છે વેચવું છે આવા એક ભાવ હતા અમારા મનમાં લેવું છે મેળવવું છે ખુશી લેવું છે પડાઈ લેવું છે આ અમારી પ્રકૃતિમાં નતા લાયા પ્રકૃતિમાં નતા એટલે અમને એની પડી ને અમને કહ્યા અમે જ્યારે સ્વતંત્ર સત્સંગ કરવાની શરૂઆત કરી 2016 થી કરી 1500 તો મધરની સેવામાં 16 થી સારું સત્સંગ શરૂઆત કરી પહેલો વિદેશનો પ્રવાસ પણ હિંમત જુઓ એક કે બે જણા બોલાવતા તો ચાર જણા પ્રોગ્રામ અને 20 વર્ષે ગયો કેટલા વર્ષે વિદેશમાં તમે વિચાર કરો 20 વર્ષ પછી ગયો યુએસએ જો કહે કે સમજાય છે 20 યર્સ આફ્ટર 96 માં ગયો તો 25 સિદ્ધ 16 માં ગયો પણ આત્મવિશ્વાસ બે જણાએ કીધું કે આ તમે આવો બધો પ્રોગ્રામ ગોઠવી ગયો પોતે કામ કરે છે શું કરે છે જે ઉદયમાં લઈને આવ્યા છે દેખાય એટલે આપ્યા પછી સેકન્ડરી પ્રશ્ન આવ્યો બચાવવાનો પણ આપ્યું ના હોય એટલે મહાન પુરુષો ની મહાનતા શું છે શબ્દો નથી ક્રિયાઓ નથી બે શબ્દ પકડી જાય તો તમારું કામ થઈ જાય પણ એ શબ્દ જે છે એનો પાવર જબરદસ્ત હોય તમને ડાયજેસ્ટ થવું યસ અમે દાદા પણ એમ કહેતા કે જ્ઞાન થયા છે પહેલા છે એમને એવું હતું કે અમને જે ભેટો થાય એ કઈ પામી નહીં જાય એમને પણ એ ભાવના હતી અને પાછળ થી જ્ઞાન થયા પછી કીધું કે એ અમારો એ શુભ અહંકાર હતો બરાબર આ ક્વોલિટી કઈ પછી પોતે છે તો અખરામાં લાયે નથી પણ પછી આ કન્વર્ટ થઈ ગયું અકરતા થયા પછી અપાઈ ગયું અલગ વાત પણ એને કોઈ ફોલો કરતો એવી રીતે ને ઘણા માર્ક્સ આપતો હતો દાદા એ કીધું કે આ પણ એક શુભ અહંકાર એટલે આપણે પ્રકૃતિ શું કીધું કે આવી પ્રકૃતિ લઈ રહ્યું છે શું છે અને પ્રકૃતિ તમને દેખાય કરે સમજાય છે એટલે કહેવાનો મતલબ કમી ઇવેન્ટ કાર ધ શેડોસ બિફોર એટલે સમજાય છે ફોશો ને બધા છે ને પ્રેમ માટે એમ કહેવાય પ્રેમ માટે એમ કે ઓન્લી ગિવિંગ ક્રાઇસ્ટના બાઇબલમાં પણ એમ જ કીધું છે કે તમારામાં જે ટેલેન્ટ હોય ને એ તમે આપો કુદરત અને વ્યવસ્થિત શક્તિ એ લોકો એમ કે હું કરી આપીશ તમારું બધું ભરણ પોષણ કરો તમારામાં જે છે એ આપો ઓશો પણ એમ કે ઘણા બધા લેખકો આવતા સુરેશ દાદાને બધું પ્રેમ એટલે આપવું અપેક્ષા લઈને આપવું દાદા કે ન લેના ન દેના દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ પોઝિશન સાચો પ્રેમ એ છે કે આ લેતી દેતી ના લેતી દેતી એટલે વર્કર વાળો પ્રેમ આપે તો ખુશ ના ના એટલે પ્રેમ અપેક્ષા વાળો કહેવાય શું કહેવાય અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન નો પ્રેમ ગાઢ વગર પાન વાળો હોય
વાર્તાપાળો હોય, મોચી હોય, દરજી હોય, તે પણ આમ શાંતિથી બેસી શકે. કોઈ ભેદ નહીં, મોટો શેઠિયા આવે તોય બેસી શકે, ભેદ નહીં. સમજાય છે? કબીરાજી પદ છે, જેને કોઈ અપેક્ષા નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ પામ્યો, શબ્દ માટે સમજાય નહીં. પછી શું છે? સાંભળવાની કે વાંચવાની નથી, આ બધી વિશેષતાઓના આધારે એમના કેરેક્ટરનું બેઝ થયું, જેના આધારે પેલું જ્ઞાન પછ્યું. આપણે અપેક્ષાને કારણે જ્ઞાન પડતું નથી. આપી પ્રકૃતિ ઘાટ વાળી છે, કોણ કામનું કોણ ન કામનું. ત્યારે દાદા શું કહેતા હતા, હાજર રે હજુ. અમે એક વાર મંદિરમાં ગયા મહેસાણામાં, એક આચાર્ય ભગવંત હતા ત્યાંના સ્થાપક, એમને કહ્યું કે ભાઈ તમે ખુરશી ભગવાન સામે મૂકીને બેસો નહીં. ખ્યાલ આ અસાધના કહેવાય. એટલે દાદા કીધું કશો વાત તમને વાંધો છે તો કશો વાંધો. સાંભળવાનું નહીં, ડાયજેસ્ટ કરવું, એટલે કે એ ઉદય આવે ત્યારે પણ ઇફેક્ટ એને પચાવી. ગમતા અને ના ગમતા સંજોગો, ગમતા અને ના ગમતી વાણી પછી સત્ય, પછી હિતકારી. પણ સત્ય પણ કેવું હોવું જોઈએ? હિતકારી, એના હિત માટે. આપણે કોઈને કહીએ કે આ કોણ છે, તો કે મારા મધર છે, તો એ મધર છે એ સત્ય હિતકારી છે. આપણે કહીએ કે આ મારા ફાધરની વાઈફ છે, તો હિતકારી નથી, એટલે સત્ય હિતકારી. પેલું જરા ઓકવર્ડ લાગે, સમજાય કે સત્ય તો છે એટલે હિતકારી છે. હા, એટલે સત્ય હોવું જોઈએ, પછી હિતકારી હોવું જોઈએ, પછી પ્રિય હોવું જોઈએ. આપણને એવું લાગે કે આ કડવું સત્ય બોલે છે કમલેશ આનંદ બહુ, તો લોકોને કેમનું પછી તો આ કળિયુગ છે એટલે આડા આપણે આડો રહે છે. જેટલા લોકો દાદા ને મળ્યા, હું બધાનું કલેક્શન કરું, એક વિડીયો બનાવું છું, તો એ લોકો કે અમને આમ
ઢંઢોડી ને મહેન્દ્ર શ્રોફ ઓળખાય મહેન્દ્ર શ્રોફ માનગાવાળા મને કે 70 વર્ષના આપતો પુત્રને મારા પાસે લઈ આવ્યો ઈ માનગાવા એટલે જ્યાં સંતબલજીનો આશ્રમ હું 10 વર્ષ એમને બનાવ્યું એ બધું ગોઠવી આપ્યું કે ગામના મુખિયા ગાંધીજીનું ચળવળ કરતા અને એની નજર ખરાબ થતી મને કીધું તને રજા છે આ બધી વાત કરવાની કે હું કહું દાદાને દાદાનું સાંભળું ને કે મારી નજર ખરાબ થાય છે હું ગામનો મુખ્યો છું 70 વર્ષનો આપતો પુત્રને કીધું અને લઈ ગયા અને ઉડાય ઝાપડ મારી જોરદાર 54 વર્ષના ગામના મુખિયાને 70 વર્ષનો આપતો પુત્ર કોણ હશે એમને ઈ આજે જીવિત છે લગભગ એમને કહ્યું કે મારી ઝાપડ અને પછી થોડું સમજાવે દાદા પાસે ગયા દાદાએ કીધું હવે જઈશું તને આ થાય ને આ જંગલ તારી વાડી છે ને વાડીમાં જઈને પથ્થર અને ઝાડ પાસે જોર જોરથી બોલ છું હું વાત કરું છું મારા મજૂરો બેઠા ચીકુની વાડી છે તમે બોલો તમને કહું છું ને અને થોડાક દિવસોમાં એમને એક પત્ની વ્રતમાં આવી ગયા એટલે શું કીધું એમને કે કડવી વાણી પણ અંદરથી એવી મીઠી લાગી એટલે હું ત્યારથી જોઉં છું કે આટલું કડવું હોય તો જરા મીઠું લાગે છે એને શ્યામબાદ વાણી કહેવાય આ તો કેટલા આ તો એવું છે કે જે જે લોકોના માઇન્ડ સેટ થઈ ગયા છે એને જ વાંધો છે ઓપન માઇન્ડ વાળા આજે પણ તમે જો મેસેજ કહેવા આવે છે લોકોને હા હા ફેશનને વિદેશમાં તમે વાંચો તો હા જે લોકો અમને મળ્યા નથી પ્રત્યક્ષ એ લોકો એમ કહે છે સ્વામીજી અમે દેહ અને આત્મા જુદો અનુભવ કરીએ છીએ એવું હોય તો કે દેહ ને આત્મા અમે જોઈ શકીએ છીએ પણ છૂટો છે એવું અમને અવેરનેસ રહે છે હવે અમને ખ્યાલ આવે છે કે કરતા પણાના બોજાથી અમે મુક્ત થયા અત્યાર સુધી હું કરું છું એ રહેતો હતો નતો થતો એનો બોજો રહેતો હતો પ્લસ અત્યાર સુધી મેં આ કોનો કર્યો એનો બોજો હતો હવે બોજાથી મુક્ત થયા આ એ લોકોનો અનુભવ છે શું છે અને કેટલા હળવા તમે અનુભવીએ છે એ અમને ખ્યાલ આવે છે કે આજથી 6-12 મહિના કે 2-5 વર્ષ પહેલા કેવા હતા અમે કેવું ફીલ કરતા હતા આજે કેવું ફીલ કરે છે એ લોકોના કારણે આવે છે તમે જુઓ નામ સાથે ફોન નંબર સાથે રાઈટ કરો રાઈટ આપણે કેવા જે તમે લખો સમજાય છે કેવા કેવા તમે વિચાર કરો એક વ્યક્તિ કીધું કે ખબર નથી પડતી સ્વામીજી પણ એક યંગ એટલે લગભગ 50 વર્ષની આસપાસના ભાઈએ છે એપ્રોક્સિમેટલી જો કે ઉંમર ખબર નથી અનમેરિડ છે એને 30 ધર્મોનો અભ્યાસ કર્યો સ્ટડી કર્યો હા એનો ઓડિયો હોય બહુ જબરદસ્ત થાય છે બોલે તો નહીં પૂછતે જાતો પીએચડી સ્કોલર જે ધાર્મિક ધર્મને જીવન બનાવે છે ક્રિએશન જા તો વિદ્યાર્થીઓને ભણાવે છે આ દવાનીઓ 14 અનેક વખત વાંચી અનેક વખત વાંચી અન્ય ધર્મનો અભ્યાસ કરી નાખ્યો કેટલા વર્ષો સાધના કરી હું એ પછી એને ખાલી એટલું જ કીધું કે એક વ્યક્તિએ મને તમારી ક્લિપ મોકલી 10-15 મિનિટની હશે એ ક્લિપ મેં સાંભળી અને મને એમ થયું કે હું તે ખોળતો તે આપણે ખાલી 15 મિનિટ એક છે કેટલી ત્યાર પછી મેં ભાઈને કીધું કે અમને બીજા સત્સંગો મારે જોઈએ છે તું મને કે ક્યાં છે ત્યાં તો મોકલી આવ એટલે અમને લિંક આપો આધ્યાત્મ વિજ્ઞાન અને મેં તમારા 30 સાથે સત્સંગો આપતા આપ્યા ત્યાર પછી મને સમજાયું કે મારા તમામ પ્રશ્નો કે અત્યાર સુધી પેન્ડિંગ હતા કન્ફ્યુઝ હતો એ બધાનું સમાધાન થયું મને મળ્યા નથી માની શકું ત્યાર પછી આ વખતે ફર્સ્ટ ટાઈમ પરિષદમાં યાદ કર્યું સમજાય ફર્સ્ટ ટાઈમ વિચાર કરો એજ્યુકેટેડ થિંકર માણસ ડબોળની આટલે ઠેકાણે પ્રયોગો વિચાર કરો એટલે આ વિજ્ઞાન કેટલું પાવરફુલ કામ કરે છે કહું છું છે નથી કહેતો વર્ક કરે છે અને માટે લોકોને કહેવું ખાલી આવડવું ગમતું નથી એ લોકોના જીવનમાં પ્રેક્ટિકલી એપ્લાય કરીને અનુભવ કરે છે એ અનુભવ મોકલાવે છે મેં આ અનુભવનો ઓડિયો મને મળ્યો વિડીયો બધા મેં અમુક સરકારમાં મોકલ્યા તો કે તમારા પાસે તો એક કેસ છે અમારા પાસે તો અનેક કેસ છે એવા હું ક્યાં ના પડું પણ પર્સન્ટેજ વાઇઝ ઇઝ ગુડ યુ હેવ એન એજ ઓફ 60 યર્સ 1958 નાગર એન્ડ નાટ ચાલ 60 યર્સ એમ પણ તમે લોકો આખું ઓર્ગેનાઇઝેશન બનાવ્યું 40 વર્ષ યુ હેવ એન એજ ઓફ 40 યર્સ એન્ડ વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ પીપલ હુ હેવ રીચ ધીસ સ્ટેજ કમ્પેરેટિવલી એમ સર કમ્પેરેશનની વાત કરું ડાયરેક્ટ 5 વર્ષ સુધી તમે જો રેકોર્ડ કોઈના પાસે ડોક્યુમેન્ટ્સ નથી
કેટલા લોકો અહીંયા સ્ટેજ પર પહોંચ્યા અમે કોઈ એવી રેસ પર નથી કરવા માંગતા સમાગત નથી આપણો સબ્જેક્ટ નથી જેને અહીંયાથી થાય અહીંયા થાય જેને ક્યાંથી થાય ક્યાં અમે જરા અમે ત્યારથી થવું જોઈએ સાધકોને બસ અને અમે આ વિજ્ઞાનની વાત જ્યારે પણ કરી છે ત્યારે બધા મહાત્માઓને કીધું છે બધા મુમુક્ષુ જિજ્ઞાસુને કહીએ છીએ કે આ વિજ્ઞાન સાંભળો સમજો ઉપયોગ કરો અને અનુભવ કરો અનુભવ કર્યા પછી તમને બીજી વ્યક્તિને અનુભવ શેર કરવાનો તમારો અધિકાર છે કે મારો અનુભવ છે એ તે કહેવાનો મારો અનુભવ નહીં કહો તમારે તમારો અનુભવ કહેવાનો તો સાયન્સ પ્રૂવ થશે મારો કહેશે તો સાયન્સ પ્રૂવ નહીં થાય આ પહેલો પ્રિન્સિપલ બીજો પ્રિન્સિપલ તમને સાયન્સ સમજ્યા પછી પણ તમને એમ લાગ્યું કે મને આટલી આટલી જગ્યાએ જવાનું મન થાય છે ખુલ્લા મને જાઓ શું કીધું ખુલ્લા મને જાઓ જઈને ત્યાં સાંભળો સાંભળા પછી વિચાર કરો કે આની પાસે એક વાક્ય એના અનુભવનું બોલે છે નક્કી નો કરજો જોજો એક વાક્ય બોલે છે એના અનુભવનું હવે જે માણસ એક વાક્ય ના બોલી શકે પોતાના અનુભવ એ તમને અનુભવ કરાવી શકશે સીધું સમજી જાઓ હું તમને લોજિક જ કહું છું સમજાય છે પણ તમે ત્યાં જ્યાં જશો ત્યાં તો તમને ખબર પડશે કે આપણને જે વિજ્ઞાન મળ્યું છે તેનું હાઈટ શું છે લેવલ શું છે અને અત્યારે જ્યાં જ્યાં આપણે વાતો સાંભળી છે તેનું લેવલ શું છે એ તમને તરત ખબર પડી જશે જ્યાં જશો ત્યારે કારણ કે કુદરતનો નિયમ છે લાઈફમાં સંવાદ કે સંવાદ રિલેટિવ સત્ય અને એની કમ્પેરિઝન હોય નહીં પછી તમે ગમે ત્યાં જાઓ રિલેટિવ સત્યથી બિયોન્ડ જઈ જ ના શકે એને ફોર્મેટની જ વાત કરવી પડે હજાર જગ્યાએ જાઓ પણ એ ફોર્મેટની જ વાત છે અને ફોર્મેટ એટલે ફોર્માલિટી જે લખ્યું છે ટ્રેડિશનલ એ જ તમને કહેવાનું એ જ માનવાનું એ જ મનાવનારું ને એ તમારે ફોલો કરવું એક વાત મૌલિક ના સુના હોય સમજાય છે તો કિંમત મૌલિક છે શેની છે કિંમત શબ્દોની નથી નોલેજની નથી કિંમત અનુભવ પરિણામની પણ તો થાય ને એવું જરૂરી નથી થોડું થોડું તો છે ને મૌલિક વાણી નથી હોતી ને ગતાન તો આપી દીધું ને એક ઓડિયોમાં ખાલી પ્રેમ કરે ને વર્તમાનને વર્તમાનના ઉદ્દેશ અથવા તો પ્રગટ જ્ઞાનીને પ્રેમ કરો તમને જાહેર મગજમાં નથી જતું કેટલા લોકો છે ત્યાંની સૂક્ષ્મ વાતો એ લોકોને ઘર બેસશે પણ એ લોકો ફક્ત શુદ્ધ નિસ્વાર્થ પ્રેમ કરે કોઈ ઘણા લેવલ સુધી પહોંચી જાય છે ભલે અંતિમ દશા તમે પહોંચી જાય છે ને તો સમજ અમુક લેવલ સુધી પહોંચે એમ થાય પણ છેલ્લે એને જેમ જેમ તેમ સમજવું પડે એનું કારણ શું છે બુદ્ધિ ડખો કરે સાહેબ સ્વીકારે કે ઓલા ઓલા અભૂત લોક અભૂત સેવા જ હોય સાહેબ તમને એવું લાગે છે કે આ દુનિયાનું અભૂત છે પણ એટલું ધ્યાન રાખો જેનો હિન્દુસ્તાનમાં જન્મ થયો તે સીધો હોઈ શકે અભૂત ના હોઈ શકે એવું અભૂત નહીં દાદાજી અભૂત નહીં પણ આમ સામાન્ય કે ના ના બહુ હોય ભલે ચોપડી એક ના ભલે હોય તો એ બુદ્ધિશાળી બુદ્ધિ જુદી વસ્તુ છે અને એજ્યુકેશન એજ્યુકેશન થી અભૂત હોવું એ જુદી વસ્તુ બુદ્ધિથી પાવર ના ભણેલા ગણેલા લોકો એજ્યુકેટેડ લોકો ભૌતિકમાં એજ્યુકેટેડ હોય આધ્યાત્મિક માર્ગમાં જ્યાંથી ચાંચ જ ને બુદ્ધિ હોય કારણ કે એને વાપર્યું ક્યાં હોય સંસારમાં એનું દિમાગ વાપર્યું હોય બહુ 50 વર્ષ 40 વર્ષ ભણતર ડોક્ટર એન્જિનિયર પછી આ ક્રિયા કરીને એટલે અહંકારથી પોતાને સુખી કર્યું પછી હવે એ લોકોને અહીંયા આવવું હોય તો કેટલું માર્ગ ઓછું હોય રેસ્ટિંગ હોય ને તો એ બધું વપરાય ગયું ત્યાં તો એ શું કે અમને વાત બેસે છે બધી મગજમાં તો નોટ નેસેસરી કે એટલે હું કહું છું કે અમે કાનમાં રાખીએ આપણે સત્સંગમાં અનેક વખત કહ્યું છે કે તમારે પ્રત્યેક અવતારમાં લાસ્ટ બર્થ ના આવે ત્યાં સુધી અનુભવી જ્ઞાની પુરુષ જોઈશે જ્યાં છે ત્યાંથી આગળ જવાનું
પ્રત્યેક અવતાર એટલે આમાં વ્યક્તિ વિશેષનો પ્રશ્ન આવ્યો અનુભવી જ્ઞાની પુરુષ દરેક વખતે મૌલિક સિદ્ધાંત આપે જરૂરી નથી ગમે તે આપે અનુભવી હોવા કારણ કે સનાતન જ છે વિજ્ઞાન ગતાનું વખત કોઈ કોપીરાઇટ છે જ નહીં કઈ કપિલ શર્માજી ની પણ કોપીરાઇટ નથી તીર્થંકર ની પણ કોપીરાઇટ નથી નિર્દોષ નરનું કથન જાણવું નિર્દોષ નરનું કથન માનવું નિર્દોષ કોને કહેવાય નિર્દોષ કહેવાય કોણ એટલે નિર્દોષ કહેવાય કોણ જેને આ જગત નિર્દોષ દેખાતું હોય એને શું કહેવાય તો અમુક સંભવે નિર્દોષ કોઈ ક્યારે દેખાય કે મારી પાસે દ્રષ્ટિ હોય તો ને પણ તો આ કરતા બધી દ્રષ્ટિ હોય તો નિર્દોષ દેખાય દરેકની આધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કે સ્ટ્રેન્થ છે જેમ તમે પાઠમાં ભણેલા હોય તો એકથી પાઠમાં જવાબ આપી શકો ચર્ચા ના આપી શકો પચાસમાં ભણ્યો હોય તો એકથી દસ ના આપી શકે અગિયારમાં ના આપી શકે ગ્રેજ્યુએટ થયો હોય તો એકથી ગ્રેજ્યુએટ સુધી આપી શકે માસ્ટર ડિગ્રી ના આપી શકે અને માસ્ટર ડિગ્રી વાળો ત્યાં સુધી આપી શકે પીએચડી ના આપી શકે અને પીએચડી વાળો એકથી પીએચડી સુધી આપી શકે પણ આઉટ ઓફ શું કહેવાય આઉટ ઓફ ટાઈમ ના જવાબ ના આપી શકે છેલ્લે પાછું શું જોઈએ સેલ્ફ રિયલાઇઝેશન રાઈટ પણ આ બધા સ્ટેપ અમે એક પણ ખોટો કરી વિના અનુયાયીઓ એવા વ્યક્તિના અનુયાયીઓ અગર આમ કે કે આ પાંચમી ધોરણના છે અમારા પીએચડી ના છે એ તો બિલકુલ ન ચાલે કારણ કે અનુયાયીનો ઠેકાણા નથી જી પોતાના આપણે એવું નહીં કરવાનું આપણે તો ખાલી સમજવા માટે આપણે કોઈ એવું નથી કે તમે પાંચમા ધોરણના છો કે તમારા ગુરુ દેટ ઇઝ નોટ આ આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે દરેક ધર્મ ગુરુ જે સાચા છે પવિત્ર છે સ્ટાન્ડર્ડ જે હોય એનો અર્થ નથી પણ એ સ્ટાન્ડર્ડ માટે બરાબર છે એ વિદ્યાર્થી અને એ સ્ટાન્ડર્ડ માટે એ ગુરુ બરાબર છે અને એ ગુરુ પછી એને શું કરે અપગ્રેડ કરે છે તકલીફ શું થાય છે આ કળિયુગમાં ભૂલ ક્યાં થઈ ગઈ તો સોફ્ટવેર ની વાત સોફ્ટવેરમાં ભૂલ ક્યાં થઈ ગઈ ગુરુએ એવું માન્યું કે આ વિદ્યાર્થી મારો છે એમાં વિદ્યાર્થીની દશા દેખાઈ પેલું કે મારે છે કામ જો ગુરુ કે પાઠમાં જાય વધવાનું નહીં કારણ કે હું પાઠમાં ઉભી છું કોઈ દશા કોણ બેસી ગઈ વિદ્યાર્થીને બચાવવાનું ગુરુને કીધું ભાઈ તમે જે આપ્યું છે એ મને મંજૂર છે પણ એમાં પાસ થઈ ગયું તમને જ્યાંથી સમાધાન મળતું હોય ત્યાંથી લઈ શકો છો એ તમારી સ્વતંત્રતા છે એ અમારો વિષય નથી માટે ગુરુ શિષ્યનો પ્રશ્ન નથી હું પોતે સાયન્ટિસ્ટ છું અને તમને સાયન્ટિસ્ટ બનાવવા માંગુ છું હું ગુરુ છું ને અને શિષ્ય બનાવું છું એટલે મારો પ્રશ્ન નથી કે તમે અહીંયા જ બેસી લો કોઈ જગ્યાએ ના જાઓ નહીં પરિપક્વ થાવ જ્યાં જ્યાં જાઓ આ સાયન્સ લઈને જાઓ સાયન્સ મારું નહીં પાસે એ કહ્યું છે યુનિવર્સલ તો મારું હોય ને તો પાછું એ સાયન્સ ના કહેવાય એની વ્યૂ પોઈન્ટ કહેવાય શું કહેવાય પણ સનાતન સત્ય કુદરતનો કાનૂન કોણો કાનૂન મારો કાનૂન નહીં છ તત્વો કોણા છે કુદરતના છે મારા નથી મારું પ્રેઝન્ટેશન છે શું ખાલી છે આ વિજ્ઞાન લઈને તમે ગમે ત્યાં જાઓ પછી તમને ખબર પડી જશે કે આ કયા લેવલની વાત કરે છે કારણ કે તમારી પાસે 0 થી 100% નું વિઝન પ્રાપ્ત થયું છે ભલે અનુભવ નથી
પરમેશ્વર પૂછે હવે તમે કોઈને માફી શકશો કે આ આલેવાની વાત કરે છે સમજાય છે મારા સમજાય છે તમારી પાસે વિઝન છે હજુ મેચ્યોરિટી બાકી છે પણ એ વિઝન થી તમે કોઈને મેજર કરી શકશો એને કહેવા નથી કે તારું દેવાળ છે આપણે આપણે જાણવું છે કે ભાઈ આપણને આ આવડ્યું છે એટલે એમની વાત સાચી અને સારી છે પણ આપણે કામની નથી કારણ કે આ લેવલ સુધી આપણે પાસ કરીને પછી દેવા માં ખોટા જીવાનો ત્યાં પ્રશ્ન છે બીજા ને કામ છે જીવાનો ત્યાં પ્રશ્ન છે જે તે સ્ટાન્ડર્ડ ના માટે જે તે ટીચર જરૂર છે પણ મેં પાસ કર્યું છે માટે મારે જરૂર નથી પણ તેથી આપણે ખોટું કહેતા પછી પ્રશ્ન ક્યાં છે ખોટું કહેતા આવતો પ્રશ્ન મારે કામ નથી તો કહેવાય ને તે પાછું અંદર બોલવાનું બહાર નથી કહેવાનું ખેરા માટે કે જેથી મને ખ્યાલ આવે કે ભાઈ હવે આ ઘરમાં મારે બધાને બેસવાની જરૂર નથી એટલા આ કારણ કરી નાખ્યું હવે હું નથી કે તું જા વિદ્યાર્થી ખોટા છે ટીચર ખોટા છે ભાઈ વિદ્યાર્થી ને ટીચર માટે આ બધી વસ્તુ બંને માટે બરાબર છે એમાં ક્વેશ્ચન થતો નથી પણ મેં આ ગુણ પાસ કર્યું છે એટલે મારે આ સ્ટાન્ડર્ડની જરૂર નથી એ મારો વ્યક્તિગત પ્રશ્ન છે ત્યાં ગુરુ અને શિષ્યનો પ્રશ્ન નથી એના માટે તો બાકીના પણ તો ઉપકારી છે અને બીજી આજ્ઞા બીજી કલમમાં પણ કહેવાય છે બીજી જ કલમ ને કોઈ પણ ધર્મ ઉપદેશક ધર્મ આચાર્ય વિશે કિંચિત માત્ર આટલું પણ ન કહેવાય સ્પષ્ટ વાત છે અવળવા અપરાધ અવળવા ત્રીજી મહાત્મા અંતર સંત સાધુ સાધુ આચાર્યનો અવળવા અપરાધ અવળવા ન કરાય ન કરાવાય કે કરતા પ્રતિરોધ મંદાય કિંચિત માત્ર સકલી પામે છે કસોટી પરમેનન્ટ બનાવો માવીની ખ્યાતિ કે પરમેનન્ટ ના હોય 100 વર્ષ 500 વર્ષ પે પડી જાય બધા તમને ઇતિહાસ નો ઇતિહાસ જો એટલે મે પડી જાય 2005 વર્ષ થાય તો પડી જાય આવતી 24 ગઈ 24 છે કે આને આગળ 24 છે કોઈ ને યાદ ને ઇતિહાસ છે કે દરેક વસ્તુ નું રેન્જ તો હોય ખ્યાતિ ની રેન્જ લાંબી હોય ને પ્રખ્યાતિ ની ટૂંકી હોય આવું સમજવાનું કેટલી લેન્થ હોય એવું આપણે કહી શકીએ નહીં સમજાય છે પછી એક કાલે ગઈકાલે આપ બોલ્યા કે અજ્ઞાનથી પાપ કર્મ બંધ થાય છે અજ્ઞાનથી પાપ કર્મ બંધ થાય છે અજ્ઞાનથી કર્મ બંધ થાય છે પાપ ને પુણ્ય બે કર્મ માત્ર અજ્ઞાનથી બંધ થાય છે તો ચાલો બે નો મીન ડેઈલી લાઈફમાં આપણા ભાવ ની અંદર કોઈને દુઃખ આપવાનો આશય છે તો એ પાપ કર્મ છે ને આપણા ભાવ ની અંદર સુખ આપવાનો આશય છે રીત તમે છે કુદરત તમારો આશય જુદો છે પાંચ બાપ એના માટે લખેલા છે કે રાંધણી એટલે પાણી ભરવાનું કપડા ધોઈને જે કઈ બધા રૂટીન વર્ક કરવા પડે છે એમાં એ તો પોતાને કરતા પણ
કર્મ જ કરતા હોય અને જી જી તો એના એને મુખ્ય પાપ બની જાય છે હા એની વાત છે કે તો રૂટીન લાઈફ માં હવે બેનોને આ વાત પછી વાંધો નથી પણ ધ્યાન રાખો આપણાથી ઓવર ટુ લાઈફ પર એટલે એટલે ખાલી એટલું જાગૃતિ રાખવી કે અનનેસેસરી આ બધા સાધનોનો મિસયુઝ ના થાય એ જોઈએ બાકી તો હવે આ વિજ્ઞાન સમજ્યા પછી ક્રિયા તરીકે ઊંડા ઉતરવાની જરૂર નથી એ આ પ્રકૃતિનો ઉદય કર્મ છે અને એને ચલાવનારા કંટ્રોલર આપણે નથી આખું વિજ્ઞાન પૂરતું છે પણ એ જાગૃતિ રાખવી એટલી રાખવી કે ભાઈ ઇકોનોમી શું કીધું ભાઈ પાણીની ઇકોનોમી લક્ષ્મી ઇકોનોમી સાધનોની ઇકોનોમી ઇકોનોમીનો મતલબ જરૂરિયાત પૂરતા પસંદગીના જેટલા નહીં જરૂરિયાત મને તું એમ કે સ્વામી હું તમને 10 કરોડ રૂપિયા આપું છું ને જમીન આપું છું મંદિર બનાવો મારા ક્યાં 10 વર્ષ પગાર આની પાસે એક તો બનાવવાનો પછી હાચાવવાનો અને મારો મારો કેમ પણ ત્યાં બીજા અવતારમાં ભૂત થવાનું સાચા સાચા શું કરવું છે આ એને કરતા લોકો ગંદા આવે આપણે ત્યાં જઈ દર્શન કરો તો વાંધો છે કોઈ કે એકદમ નહીં સાચા વાળા ચોથી વેલા છે કે છે સાચા ભોજન ખાવાના પૈસા જમી લઈએ રૂમ ની અંદર 50-100 રૂપિયા આપી રહીએ અને મંદિર માં દર્શન કરીએ સાધો પૈસા છે તો કોઈ પણ દાવ કોઈને આપે જઈએ તો શું વાંધો છે વાંધો ખાલી કરતી નો છે ને વાતો કરવી હોય પદ ગાવા હોય એ રહેવું હોય સાહેબ સંસ્થા એમ નહીં આપણે આપણા ઘેર ક્યાં લઈને જવાનું છે આ બધી ઉપાધિઓ છે બધી અનેક વખત કહ્યું છે કે આપણે આ મંદિરો બંધાવી ત્રિમંદિર એક બંધાવવાનું અને જૈનો ને વહીવટ સોંપી દીધું આ તો કસારો ના કારખાના છે આપણે મોક્ષે જવું છે કસારામાં છે આ દાદા ભગવાને ટ્રસ્ટીઓને સંતપતિઓને અનેક વખત કહેલું છે આ કહી દીધું છે કે સમજાય છે પણ હવે તકલીફ એ થઈ ગઈ મિસ્ટેક થઈ ગઈ સોફ્ટવેરમાં જેમાં થઈ ગઈ દાદા એ બંધાવી એટલે હવે અમારે 10 મિનિટ સુધી મને બંધાવવાનું એટલે અમારો કારણ કે એક્ઝામ્પલ થઈ ગયું ને હવે તમારે જે સમજવું સમજો બંધાઈ કોણે દાદા એ ઇતિહાસ કોઈ જાણવાનો નથી કે આટલા બધા ધર્મ ધુરંધરો કેટલાય ધર્મો ધર્મોમાં જન્મે છે ને લાખો લોકોને ધર્મના માર્ગે વાળે છે આજે પ્રમાણે તો પછી એ લોકો વિજ્ઞાન કેમ સમજતા નથી પ્રશ્ન એમનો નથી પ્રશ્ન સોફ્ટવેરનો છે શું છે સોફ્ટવેરની મિસ્ટેક છે આજે દાદા ભગવાનની સમાધિ થઈ ગઈ એમને નથી કર્યું પણ થઈ ગઈ પછી લોકો ઇતિહાસ થી જાણે આ 100 સમાધિઓને વંદન કરી કરીને હાથ પગ ભીડા થઈ જશે હવે સાધના આ સાધના વાંકાઓની
તમે આયે સાધન માં પછી તાકાત હોય કે પછી સાધન સોફ્ટવેર માં પણ છે સો સમાધિ માં પણ નથી એકરો થઈ ગયો પછી કોપી અને ટાઈટલ કો દાદા ભગવાન ની પછી માનો આ અને હું સોફ્ટવેર કરું છું કવિરાજ માટે મને પણ કહેવામાં આવ્યું હતું કે તમે ત્યાંથી છે ને કવિરાજ ને સુરત અથવા બરોડા લઈ આવો અને પછી ત્યાં આપણે આપણી સંસ્કાર કરીએ બહુમાન કરીએ અને પછી એની સમાધિ એ તો થાય પણ મેં કીધું કે દાદા ભગવાન કીધું કે સમાધિ ના ચારા કરવા ની જરૂર નથી કવિરાજ તો તમે તમે સારો સારો ડિસિઝન મેં કીધું કે કવિરાજ ને અમારે ક્યાંય નથી લઈ જવા જ્યાં એ છે અને ત્યાં જઈને અને એમનું કુદરતી કેવું હતું કે ગાંઠો પર જન્મ્યા મોટા થયા ભણ્યા ગણ્યા બધું એમનું ત્યાં થયું કુદરતી રીતે એમને ત્યાં જ જવાનું થયું તો મેં કીધું આપણે ત્યાં જ એમને આટલી સંસ્કાર કરો અને કવિરાજનું દાદા ભગવાન સાથે સદાય નામ લેવાનું છે એટલા માટે અને એટલા માટે કોઈ બીજું આપણે એનો તાકાત જરૂર નથી સમાજની જરૂર નથી એટલે મેં તો આજે ચારા છે ભાઈ એની સવારી કરો તો બીજાને કે પછી બીજાને બીજાને ના એટલે પણ આ તમને આટલા મક્કમ રહે હા બધા મક્કમ ના રહે ને બધા એમ કે દાદા ભગવાન ને હું શું વાત છે હા એમને આટલા લોકો નું કલ્યાણ કરું પછી કે એમનું શું વાત છે એમનું કલ્યાણ એમ કરતા કરતા શું થઈ જાય એમ ફોર થઈ જાય ત્યારે ખબર નહીં પડે ના ના મને એટલે દાદા ભગવાન એવું કીધું મારા લક્ષ્યમાં બી હતું કે દાદા ભગવાન કવિરાજ કે મારા ગયા પછી મારા ઘરના ચાર રસ્તા ઉપર લોકો ખાંભી બનાવશે અને કવિરાજ ને ઉભા રાખશે અને ત્યાં 2-3 કરોડ રૂપિયાનો ખાવાનો પીવાનો અને બાંધવાનો અને મેન્ટેનન્સનો ખર્ચો કરશે કવિરાજ કે જો મને 50 લાખ આપે તો હું જાઉં કરો હું જાઉં કરો પણ માણસ ની મનો કવિરાજ જ કીધેલો પૈસા નો સવાલ નથી પ્રેઝન્ટેશન કરો કે લોકો આવું જાણે છે આ એક નોકરી જ મતો છે તમને મંદિર માંથી લોકોને બેસાડો અને આ બોલી શકે આ ભારત ભૂમિમાં જે મંદિરોથી કલ્યાણ થયું છે ને એનું પણ વિચાર કરવા જેવું છે અને આજે ચાઇનામાં તમે જાઓ એ ઠેકાણે અલબત્ત જાય આપણા વેપારી લોકો ચાઇના જાય છે એ ઠેકાણે છોડીને બહુ ધર્મમાં છે ને ત્યાં છોડીને બાકી ચાઇનાની હાલત જુઓ આજે નંબર 1 દેશ છે પણ ધર્મનો છાંટો નથી એનું સ્ટડી કરવામાં આવ્યું અને હું તમને પહેલેથી કહું છું કે મંદિરોના સદગુણો પારાવાર છે હરેક ચીજના બંને પાસા હોય 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 જો મુહૂર્ત મે અટકી ગયા ને તો અમૃત ને નહીં પહોંચો પણ મુહૂર્ત અમુક લોકો માટે જરૂરી છે અને આ પણ સનાતન છે મંદિર હોવું સાંભળો મંદિર હોવું મંદિર બંધાવવું અને મંદિર ચલાવવું એ ધાર્મિક અને સામાજિક ધર્મ છે એની અંદર કોઈ પ્રશ્ન નથી એને જોક બનાવીને અહીંયા જે ચાલે છે ને ના એવું ના કરવા બસ જોક નથી આપણું કામ છે કે મોક્ષે જવા માટે મંદિર બાંધવું મારે અથવા અમારે જરૂરી છે આપે અહીંયા પ્રસ્તાવના કરો છો ને ત્યારે ઓલું રિલેટિવ ધર્મની પ્રાર્થના કરો છો એ તમે પોતે કાલે કીધું કે જરૂરી નથી ભલે સમાજ પણ આપણે પ્રશ્ન શું મૂક્યો કે જે આ હિન્દુસ્તાનનું પતન ક્યાંથી થયું જ્યારથી સાધુઓ મંદિરને સંસ્થા બનાવવામાં પડ્યા ત્યારથી પતન થયું આ આપણો સબ્જેક્ટ હતો મંદિર ખોટા છે મંદિર ના બનાવવા જોઈએ એ આપણો પ્રશ્ન દાદા ભગવાનના માર્ગમાં કોઈ પણ સાધુ છે જ નહીં દાદા ભગવાનના માર્ગમાં કોઈ પણ સાધુ નથી દાદા ભગવાનના જેટલા મંદિરો છે 10 લોકો ચલાવે છે
એટલે તમારું આ સ્ટેટમેન્ટ છે ને કે સાધુઓ પડે, સાધુઓ પડતા જ નથી દાદા ભગવાનના માર્ગમાં. આપણે દાદા ભગવાનની કેમ વાત કરીએ? આ તો અન્ય અન્ય જગ્યાએ જે પણ છે ને, જે પણ છે ને, એનું સ્વસ્થ રીતે મૂલ્યાંકન કરો કે મંદિરથી શું શું થાય છે સારું. રિલેટિવમાં પણ પુષ્ટિકારક છે કે નહીં? હું કોઈ ક્લબો અને બીજું કંઈ બધા વર્કશોપના સાધુ એના કરતાં મંદિર હોય તો એ સહાયકારી કરે કે નહીં અધ્યાત્મમાં ક્યાંક ને ક્યાંક? બધા માટે પુષ્ટિકારી છે બધી જ વસ્તુ. આજે આજે ત્રણ મંદિરો જેટલા પણ બન્યા છે ને, ત્યાં તમે જુઓ કે દાદા ભગવાનનું નામ ક્યાં ક્યાં પહોંચ્યું છે. અલા એ તો છે જ ને. આજે મૂર્તિઓની ફેક્ટરી બની છે ને આસામ, બંગાળ, બિહાર, સાઉથમાં બધે લોકો સિમંદર સ્વામીની જય જયકાર કરતા હતા. કવિરાજ આપણે ક્યાં ક્યાં સુધી પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા? મૂર્તિની ફેક્ટરી બની અને આ બધા અનારે સોકોલ્ડ અન્ય ધર્મીઓ બધાને કેવી રીતે થયું આ બધું? બરાબર છે. આમાં કેવી વાત થાય તમને સમજાવું. આ ટોપિકની અંદર કયા એંગલની વાત થાય છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એક વાત ને તમારા એંગલ થી પ્રેઝન્ટ કરો તો સામે નો અંગ ખોટો થઈ જશે. બરાબર છે, સમજાય છે કે નહીં? એ વાત બધાને લાગુ પડે છે. આપણે માટે આપણે એવું નહીં, એટલે જ્યારે જે એંગલ ની વાત થતી હોય એ એંગલ ઉપર વાત કરવી જોઈએ. બીજા એંગલ થી કહો તો તમને ખોટું થઈ જશે. કોઈ પણ એક એંગલ ની વાત થાય જ નહીં. શ્યામવાદ વાણીનું મતલબ છે હોલિસ્ટિક રીતે બધા પાસાઓ, બધા પ્રોસ એન્ડ કોન્સ જોઈ ને બોલાય. જ્યાં સંવેદનથી વાત છે, જ્યાં આત્મા ધર્મ છે, ત્યાં તમારું જે બોલવું હોય તમે બોલી શકો છો. હા, તો આપણે એ દ્રષ્ટિકોણથી જ વાત કરીશું. વ્યવહાર ધર્મના દ્રષ્ટિકોણથી વાત કરતા મેં પહેલા એ કીધું કે દુનિયાના તમામ ધર્મો સાચા છે, એમાં પ્રશ્ન નથી. અને દુનિયાના તમામ ધર્મોની બતાવેલી રિચ્યુઅલ્સ સાચી છે, એ પણ ખોટી નથી. પ્રશ્ન એ છે કે મારી પ્રગતિમાં કઈ હેલ્પ કરશે? અહીંયા બેઠેલા જેટલા લોકો છે ને, સાચા હૃદયથી કહો કે તમે લોકો મંદિરમાં ગયા છો, સિમંદર સ્વામીના દર્શન કર્યા છે, દાદાની સમાધિમાં ગયા છો, તમને આત્મ હિતકારી થયું છે કે નહીં? પછી આમાં હા આમાં આમાં લાવો કે નામાં નામ લાવો, તમારા બધા પોતાને જોવાનું છે. આપણે શું કીધું કે આ જગતમાં વિજ્ઞાનમાં કુદરતના સિદ્ધાંતમાં બે વ્યૂ પોઈન્ટ છે. એક વ્યૂ પોઈન્ટ એવો છે કે સામાન્ય વ્યક્તિઓ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જોવે છે, અને રિલેટિવ વ્યૂ પોઈન્ટને આધારે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં અનેક પ્રકારના ભેદ હોઈ શકે. દરેક વ્યક્તિ એક આ મંદિરમાં જાય, એક આ મંદિર, એક આ મંદિર, એક આ મંદિર, એક આ ક્રિયા કરે, એક આ ક્રિયા કરે, આ ક્રિયા કરે, કારણ કે સત્ય કયું છે, પેકેજ કયું છે, તો કે રિલેટિવ શકે. હવે આ પેકેજની આપણે વાત કરતા નથી. કઈ પેકેજની વાત કરીએ છે? સનાતન સત્ય. હવે સનાતન સત્યમાં આ પેકેજ થોડું ધ્યાન આવતું. કોઈ જયારે મને આ એંગલ થી પૂછે કે સ્વામીજી આ કુદરત, કુદરત નો કાનૂન અને કુદરતી રચના સમજવા માટે, કારણ કે આ સમજવા માટે અજ્ઞાન કરવા માટે છે, તો એના માટે મારે મંદિર હોવું જરૂરી છે, મંદિર માનવું જરૂર છે, તો હું કહું છું આની અંદર આ સમજવા માટે જરૂરી નથી. પણ ફાઇલનો ઉદય કરવો હોય તો વાંધો નથી, પણ વિઝન ના હોવું જોઈએ. ઉદય કરવો હોય તો વિઝન નથી, ફરજિયાત છે. પણ વિઝન શું હોવું જોઈએ કે મારે શું સમજવું છે? સનાતન સત્ય. તો ઉદય કર્મને સાયન્સ સાથે લેવા દેવા નથી, એટલે ઉદય કર્મમાં તમને બધાને ખબર છે, અહીંયા બેઠેલા જે મને વર્ષોથી ઓળખે છે એ બધાને ખબર છે કે કમલેશાનંદની પ્રકૃતિ જ્યાં હોય ત્યાં જરાસરમાં જવું એનો સ્વભાવ છે. જ્યાં હોય એવું નહીં, હમણાં પણ પુના ગયા તમે શિબિર આવી ખાતરજમાં બધાને દર્શન કરાયા, વિધિ પહેલા કરી પછી અમે રૂમમાં ગયા. હમણાંની વાત કરું તો સુરતમાં આપણો પ્રોગ્રામ હતો, હું ઘણા ટાઈમ પછી મને તમારે ખાસ આવવાનું છે, અને હું પણ ત્યાં મારી એન્ટ્રી કેવી થઈ
જેવો ત્યારે આવ્યો ભાવનગર થી વડોદરા રાત્રે અને વડોદરા થી સવારે આવ્યો મંદિરે અને મંદિરે આવી અને રૂમ માં પહેલા નાહી લીધું અને પૂજા ના કપડા પહેરી પહેલા ત્યાં ગયો. ઓકે, આ પ્રકૃતિ ની વાત કરું છું. આ બધી વાત પ્રકૃતિ માં વિરોધ લઈને આવ્યો છું એ તો વિષય જ નથી, પણ હું આને પુરુષાર્થ કહેતો નથી. આ કહેવામાં બરાબર એકદમ એટલે આવું પુરુષાર્થ થાય ને તો શું છે કે એક તમારા નામ પર એક તો અમુક લોકો રોટલી શીખે છે અને બીજું વિરોધીઓ છે એ લોકો કેવી રીતે ચિત્રે છે આને. આ ખુલાસાથી ક્લિયર થાય કે તમે આનું કરો છો પણ તમારો ફોકસ આત્મધર્મ ઉપર જ છે. બસ એટલે કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ આ બધી પ્રવૃત્તિઓની નિંદાનો સૂર આપણામાં નથી. ના ના ના, એ કોન્સેપ્ટ જ નથી, એ આપણો કોન્સેપ્ટ નથી. આપણું કોન્સેપ્ટ સાયન્સ સમજાવવા માટે એના રિલેટેડ પ્રશ્ન પૂછે ત્યારે મારે આ પ્રશ્ન છે. બાકી રિલેટિવ સબ્જેક્ટ તો બધું જ બરાબર છે, એમાં પ્રશ્ન નથી. આપણું પેકેજ આ મહત્વનું છે અને આ પેકેજ ની અંદર ખાસ ધ્યાન રાખજો કે આપણે આપણે શું કહેવા માંગીએ છીએ કે આધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કરવા માટે સેન્ટર પોઈન્ટ છે અજ્ઞાનનો નાશ કરવો. હવે અજ્ઞાન શું છે એ સમજવું પડે. તો પહેલું અજ્ઞાન છે કે હું શરીર છું, એનું અજ્ઞાન દૂર થઈ ગયું કે હું આત્મા છું, શુદ્ધ આત્મા છું. પાછો કેવો છું, હું શુદ્ધ આત્મા સુચેતન છું, અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. બસ આ મારું સ્ટ્રક્ચર થઈ ગયું મારું. પણ મારા સિવાય બીજું શું છે, તો કે શરીર છે ને આખી આ દુનિયા છે કે જે પાંચ ઇન્દ્રિયોથી હું ભોગું છું અને દુનિયા સાથેના આ શરીરના હિસાબો છે. બરાબર છે, તો પછી આ શું છે? ફસાયો છું તો એમાં વ્યવહાર તો મારો એમાં બાકી છે, હિસાબ તો એમાં બાકી છે. આત્મામાં હિસાબ છે નહીં, આત્માનો વ્યવહાર બાકી નથી, એમાં તો ફસાયો નથી. ફસાયો છું અહીંયા આગળ તો મારે એમાં નીકળવું છે, તો નીકળવા માટે શું કરવું પડશે? આ બધું જે કાંઈ છે પાંચ ઇન્દ્રિયોથી અનુભવાય છે, બુદ્ધિથી અનુભવાય છે, એમાં મારે શું કરવાનું? છૂટવા માટે કારણ મારે કાઢવું છે ને. તો કે વિજ્ઞાન સમજવું પડશે. પણ વિજ્ઞાન એટલે શું? તો કે મારું સત્ય, તમારું સત્ય, રામકૃષ્ણ ભાઈનું સત્ય. તો કે ના, સનાતન સત્ય. હવે બહુ બોલું કે રામકૃષ્ણ ભાઈનું સત્ય એટલે કે તમે સાથે રામ બધા વિરોધી છે. ભાઈ સત્ય તો સનાતન હોય, એનું થોડું હોય. એમને સનાતન સત્ય અનુભવીને લોકોને કહ્યું, પણ સનાતન એટલે જ એમના પહેલા જ હતું. એ ક્રિએટર નહીં, અને એમના કરતા વધારે શ્રાવક શ્રાવિકા. સંપ્રદાય સંસ્થા કે ક્રિયા નિટિકા કરવાનું 1% પણ નથી. વેરી ગુડ, વેરી ગુડ. ફોર હોલ લાઈફ મારો પ્રિન્સિપલ અહીંયા વિજ્ઞાન સમજો કે જેના જેના રિલેટિવ શક્તિમાં આટલા અવતાર ફસાયા છો, ફસાયાનો મતલબ ગ્રોથ ના થયો, એમાંથી બહાર જ ના નીકળી શક્યા. એ બહાર નીકળવા માટે સનાતન સત્યના બેઝ ઉપર કહું છું. હું જયારે એમ કહું કે 24 તીર્થંકર એક પણ મંદિર બંધાયા હતા, રાહુલ બંધાયું હતું, કૃષ્ણ બંધાયું હતું, તારું મંદિરનો વિરોધ નથી. હું એમ કહું છું આ વિજ્ઞાન સમજવા માટે, આ સનાતન સત્ય સમજવા માટે વિજ્ઞાનનો કોન્સેપ્ટ જરૂરી નથી. ઉદય કરવામાં ભલે હોય, રોજ મંદિરે જવાનું કેમ વાંધો છે, પણ એ પુરુષાર્થનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ ને. ધેટ ઇઝ માય એંગલ ટુ પ્રેઝન્ટ યુ. એટલે મંદિર ના જવું, મંદિર બંધાવું નહીં. ભાઈ ઉદય કરવામાં તો સ્વયં બંધાવું, અપવાદ સિવાય રોજ જે 7-8 મંદિરમાં 45 વર્ષ સુધી કર્યું છું. અને એમાં જૈનનું મંદિર, જૈનનું આવે, હનુમાનજીનું આવે, સાંઈ બાબાનું આવે અને આપણા ભદ્રકાળી માતા એ આવે. આ મારો રાઉટ હતો. શું હતો રાઉટ? ખ્યાલ આવે છે. ઇટ્સ અ ડેઈલી પ્રેક્ટિસ. એવું નહીં કે આજે જવાનું છે ના જવાનું, ઇટ્સ અ ડેઈલી પ્રેક્ટિસ. એવું નહીં કે જૈનો જૈનોમાં તો ઉઠીને જ જવાનું હોય. શું કહેતું?
ઉઠી ન જવાનું દયા સર અને અમારા ઘરમાં નાના હતા ત્યારે નિયમ હતો ઉઠીને બ્રશ કરવાનું નહીં નાઈ ધોઈ કપડાં પહેરી દેરાસર જવાનું દેરાસરમાંથી ઉપાશ્રમમાં જવાનું વાસ્તે નખાવાનું પછી બ્રશ કરવાનું પછી ચા નાસ્તો કરવાનો આ આ ટ્રેડિશન હતી શું હતી ફ્રોમ ચાઇલ્ડ અને અમારા ઘરમાં બધા માટે હતા એટલે આ સંસ્કાર જ હતા શું હતા અને એ એ ઘણી અપેક્ષાએ તમારું આ લઈને આવ્યા છો બરાબર છે પણ તમને આત્મહિતકારી પણ થયું જ હશે આ આ વસ્તુ આ વસ્તુના કારણે જે તમારા ઉદય કર્મમાં જે સંજોગો આવ્યા પણ દ્રષ્ટિમાં જે મેચ્યોરિટી હતી એ સંજોગોમાંથી સાર કાઢતા શીખી ગયા શું કાઢી શીખી ગયા સાર કાઢતા જેનામાં જે સંજોગો હોય પણ સાર કાઢતા હોવું જોઈએ મેં પહેલા કીધું છે કે ઘણા બધાએ મને ભૂતકાળમાં બહુ પ્રશ્નો પૂછ્યા હતા છેલ્લા આ સાત વર્ષમાં કહીએ બહુ પ્રશ્નો પૂછ્યા બ્રહ્મચર્ય ઉપર કે તમે બ્રહ્મચર્યની વાત સ્વામીજી કેમ નથી કરતા સમજાય છે દાદા ભગવાનની આટલી પુસ્તકો છે આટલા બધી ટકા બ્રહ્મચર્યની વાત થાય છે તમે કેમ નથી કરતા આવું મને પ્રશ્ન પૂછે કારણ કે લોકો સાંભળીને જુએ પણ પૂછે ને ત્યારે મેં કીધું છું મારો પ્રિન્સિપલ સમજી લો કોણ કરે છે કોણ નથી કરતું એ મારો વિષય નથી પ્રિન્સિપલ સમજો બ્રહ્મચર્ય સબ્જેક્ટ એ પ્રાકૃતિક સબ્જેક્ટ છે એ સનાતન પ્રશ્ન નથી નંબર વન નંબર ટુ બ્રહ્મચર્યની વાત એ ક્યારે પબ્લિક મેટર ના હોય 5000 વર્ષનો ઇતિહાસ છે કરી નાખો કે કયા તીર્થંકરે કયા જ્ઞાની કયા સમર્થ પુરુષે કયા સાધુએ કયા આચાર્યે કયા સંન્યાસીએ પબ્લિકમાં બ્રહ્મચર્યની વાત કરી હોય બતાવો ને પબ્લિકમાં ઇતિહાસ બતાવો 5000 વર્ષનો અને આજે પણ જે જેટલા પણ ધર્મો જોડે છે આ દુનિયામાં જેટલા પણ ધર્મો છે શું બધા લોકો બ્રહ્મચર્યનું મહત્વ નથી જાણતા તો પછી કેમ સત્સંગ નથી કરતા એના ઉપર ચેક ધ હોલ હિસ્ટરી ડોન્ટ ટોક અબાઉટ ધ વન ઓર ટુ ઓર ફ્યુ પર્સન્સ ઇતિહાસ તપાસો તો કે છે આ પબ્લિક મેટર ક્યારે રહે મહાવીરે પણ બ્રહ્મચર્યનું મહત્વ પૂછ્યું પણ એને એના ઉપર દેશનાઓ નથી આપી એના ઉપર દેશના નથી આપી એમ આ સમજવાનું છે એ વ્યક્તિગત પ્રશ્ન કોઈનો હોઈ શકે અને વ્યવહારમાં હેલ્પફુલ છે એમાં પણ ક્વેશ્ચન નથી પણ એના પ્રવચનના એ કોઈ અન્ડરસ્ટેન્ડિંગ હવે પ્રશ્ન આવે કે દાદા ભગવાનની આ ચોપડી છપાઈ એનું શું તો પછી આ દાદા ભગવાને જે ભ્રમચર્યની વાત કરી છે ઓનલી વિથ આત્મચર્ય ઓનલી ક્યારે મહાત્માઓની વચ્ચે જાહેર સમાન નથી કરી અને જો કોઈએ પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મચર્યનો તો સંચિતમાં વાળી જતા હતા પણ ક્યારે ડીપમાં જતા બીજા બધા પ્રશ્ન પૂછો આ જાહેરમાં નહીં સમજાય છે મારી વાત આત્મપુત્ર સાથે કરી એનું કારણ છે કારણ કે આત્મપુત્રો જે હતા એને પબ્લિક સમક્ષ જોવાનું હતું શું હતું અને પબ્લિક સમક્ષ એને પણ જોવું એ ભવિષ્યમાં પણ જગત કલ્યાણને નિમિત્ત તમે સંસારી હોય કે ત્યાગી હોય કશો વાંધો નહીં સંસારી પણ થઈ શકે ત્યાગી પણ થઈ શકે પણ બે જ કન્ડિશન છે લક્ષ્મી અને વિષયનો ભિખારી ના હોવું આ મારી સોચ છે હું ભવિષ્યમાં પણ કહેવાનો છું આ વિજ્ઞાન જેને અનુભવ થાય એ દુનિયાને શેર કરજો તમારા અનુભવથી મારા નામથી નહીં પણ પબ્લિક સમક્ષ જાઓ ત્યારે બે વસ્તુ ધ્યાન રાખજો લક્ષ્મી અને વિષયના વિખારી ના હોય સમજાય છે આખું તમારામાં મિનિમમ રિલેટિવ પોઈન્ટનું કેરેક્ટર હોવું જોઈએ બાકી બધી વિજ્ઞાનની વાત છે પણ આ હોવું જોઈએ આ ના હોય તો પબ્લિક સમક્ષ ના જાઓ તમે કોઈ સાથે પર્સનલ વાત કરો ન પબ્લિક સમક્ષ જવું હોય તો આ બે વસ્તુ હોવી જ જોઈએ લક્ષ્મી અને વિષયના વિકારી હોય ત્યારે એટલે આ સમજવાની જરૂર છે કોઈ દિવસ ના કરે અને અમે આ કાળની અંદર બ્રહ્મચર્યની વ્યાખ્યા 1906 હોય કે 7 હોય તિવરીની અંદર
એક કલાક સ્પેશિયલ સત્સંગ રાખ્યો હતો, રેગ્યુલર સત્સંગ કરતા બીપો ત્યાં હું એક બીજા આપતા પુત્ર હતા, ત્યાં આગળ અમારે પોણો પોણો કલાક બોલવાનું હતું. એને વિષય હતો બ્રહ્મચર્ય. શું હતો? બ્રહ્મચર્ય વિષય ઉપર પેલા આપતા પુત્ર છે કેવું હતું તો કઈ કે બ્રહ્મચર્ય એટલે શું? ઇન્ટુ ઇન્વર્ટેડ કળિયુગ. શું કીધું? આ કળિયુગમાં બ્રહ્મચર્ય એટલે શું? લગ્ન નહીં કરવાના તે નહીં, બાળક પેદા નહીં કરવાના તે નહીં, પણ વીર્યની ઇકોનોમી, એમ નામ કળિયુગ બ્રહ્મચર્ય. શું કીધું? જેમ લક્ષ્મીની ઇકોનોમી કરો છો એમ વીર્યની. એક વીર્યરૂપી પૂજો બાળકને જન્મ આપી શકતું હોય એ જ વીર્ય તમે ઉદ્વગમન કરો તો તમારામાં કેટલી શક્તિ આવે? પછી તમે સારા ડોક્ટર બની શકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો, લોયર બની શકો, નેતા બની શકો, અભિનેતા બની શકો, સારા હસબન્ડ બની શકો, વાઇફ બની શકો, ટીચર બની શકો, સમાજસેવક બની શકો. પણ તમારી પાસે શક્તિ તો હોવી જોઈએ ને. એટલે મેં વીર્યની ઇકોનોમીને પાવર કીધું. એને મોક્ષ સાથે ના સાથે દુનિયાની તમામ વ્યક્તિઓને જરૂર છે, જેમ પૈસાની જરૂર છે એમાંની જરૂર છે. એટલે મેં સ્પેશિયલ સબ્જેક્ટ ના બનાવ્યો, મોક્ષ છે જવાબ નથી એવું ના બોલ્યો. હ્યુમન માત્રને જરૂર છે, બધાને મનોજન કાઢી જરૂર નથી, એબિલિટી ક્ષમતા બધાને જરૂર છે, મને બધાને જરૂર છે. એટલે મેં વીર્યની ઇકોનોમી એને આ કાઢવું, આ કાઢવું બ્રહ્મચર્ય. હવે કોઈ એમ કહે છે કે મારે જગત કલ્યાણનું, લોક કલ્યાણનું નિમિત્ત કરવું છે તો મેં કહ્યું કે તારે પછી બ્રહ્મચર્ય સંપૂર્ણ જોઈએ. બેનું ગોળ બીધા પગલે સમજાય છે? એટલે દરેકના એક સબ્જેક્ટ હોય. શું છે? પણ આ વાત શું છે? રિલેટિવ સબ્જેક્ટ, એને સનાતન સત્ય સાથે જોડવાની નહીં, પણ દરેક બાબતમાં પ્રિન્સિપલ મૂકવાનું. શું મૂકવાનું? એ બધાને લાગુ પડે. પછી જાતિ ધર્મ સંપ્રદાય વ્યક્તિ આવે નહીં, બધા માટે ખરો. એટલે મારી બધી વાતો માસ ઓફ પીપલ માટે, કોઈ એક ધર્મ માટે, કોઈ એક સંપ્રદાય માટે, કોઈ એક જાતિ માટે હોય નહીં, બધા માટે હોય. એટલે આ ડેફિનેશન બધાને લાગુ પડે, ત્યાગી હોય કે ભોગી હોય કે ગમે તે ધર્મ હોય, લાગુ પડે કે ના પડે? વિજ્ઞાન ઇકોનોમી કોઈ લાગુ ના પડે. હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, બધાને લાગુ પડે. કારણ કે એ તો સત્યનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? સત્ય. એમાં ધર્મનો પ્રશ્ન નથી. એટલે વિજ્ઞાનની ઇકોનોમીને મેં મોક્ષ સાથે ના જોડ્યું. શું ના જોડ્યું? સમાજ સાથે જોડ્યું. બધાને જરૂર છે. અને જેને મોક્ષ માર્ગે આગળ વધવું છે એને આગળ જતા અખંડ બ્રહ્મચર્ય ઉદય પણ આવે. કેમ? ઇન્ટરેસ્ટ. અને જેને સમાજ સેવક બનવું છે, ધર્મગુરુ બનવું છે, પ્રવચનકાર કે ઉપદેશક બનવું છે, એના માટે અખંડ બ્રહ્મચર્યમાં થવું જરૂરી છે. જ્યારે માસ્ટર પેપર પાસે જાય ત્યારે એ લાગશે કે ભાઈ મારે 25 વર્ષ સુધી કે 50 વર્ષ સુધી મારે સંસાર ગમવું છે, ત્યાં પછી મારે પ્રવચન કરવું છે, લોકો સમક્ષ જવું છે, લોકોને મારો અનુભવ શેર કરવો છે, તો ત્યાર પછી બ્રહ્મચર્ય જોઈએ. પણ એવું નહીં કે 50 વર્ષ સુધી તમે બ્રહ્મચર્ય ના માનવું માટે તમે લાયક નથી, એવું ક્યારેય કહેવાય નહીં, એ સિદ્ધાંત કહેવાય નહીં. એ તમારો વ્યક્તિગત નિર્ણય છે. શું છે? એને એને વ્યય કર્યો છે તો એની કમજોરી આવશે, પ્રશ્ન એ નથી. પણ તેથી એનો રાઈટ નથી એવું ના ભરો. સમજાય છે? એ પ્રીડિસાઇડેડ છે કે ઓપ્શન છે? શું પ્રીડિસાઇડેડ છે કે ઓપ્શન છે? શું બ્રહ્મચર્ય પાળવું, બ્રહ્મચર્ય પાળવું અને ના પાળવું એ પ્રીડિસાઇડેડ છે. લઈયો. પણ આપણે શું કહેવા માંગીએ છીએ કે બ્રહ્મચર્ય બાબત માટે આપણું એકદમ ક્લિયર હોવું જોઈએ, કોઈને કન્ફ્યુઝન ના થાય. જાત જાત ધર્મ ભેદભાવ બધાને એક્સેપ્ટ થાય એવી વાત કરવી જોઈએ, જેથી પાર્ટીશન પડે નહીં.
કે અમુક વર્ગ માટે અમુક વ્યક્તિઓ માટે મોક્ષે જવું છે એના માટે એવા શબ્દની જરૂર નથી. બધાને જરૂર છે, જેમ પૈસાની બધાને જરૂર છે એમ મારી પણ બધાને જરૂર છે. ધેટ ઇઝ અવર કોન્સેપ્ટ. સમજાય છે? હા બોલો. જૈન પરિભાષામાં અભવ્ય કોને કહેવાય? એટલે ક્યારે મોક્ષે જવાનું નથી એને અભવ્ય કીધું જૈન ધર્મમાં. યસ, મારું દર્શન કહે છે કે આ બ્રહ્માંડમાં કોઈ પણ જીવ અભવ્ય ના હોઈ શકે. પણ મારી અભવ્યના કે અમારી લાઈનો ડિમાન્ડેશન શાસ્ત્રમાં આ છે. અમારી વ્યાખ્યા, મારી વ્યાખ્યામાં અભવ્ય એટલે જે આ કાળ ચક્રમાં સુધુ ઉતરતો કાળ અને ચડતો કાળ એને કાળ ચક્ર કહેવાય. શું કહેવાય? આ કાળ ચક્રમાં જે જીવ મોક્ષે જવાનું નથી એ આ કાળ ચક્ર માટે અભવ્ય, સર્વકાળ માટે નહીં. આ મારી અભવ્ય વ્યાખ્યા છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે ક્યારે મોક્ષે ના જાય એને અભવ્ય. ઓકે, આમ લાઈનનો દિમાગ પસંદ પાડો. પછી લખ્યું છે ભવ્ય જીવ એટલે કે જે મોક્ષ માર્ગ માટે ક્વોલિફાઈડ થયો છે. ફંડા ક્વોલિફાઈડ કેવો ક્યારે નહીં, પણ જેને આ ત્રણ વસ્તુનું જ્ઞાન સ્વીકાર્ય છે. ભલે ઉંમર છે, હું આત્મા છું, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત, આ ત્રણ વસ્તુ જેને સ્વીકાર્ય છે. શું થઈ ગયું? એ ભવ્ય છે. શું કહેવાય? ભલે 500 વર્ષ પછી મોક્ષ થાય, 500 અવતાર પછી, 1000 અવતાર પછી થાય, પણ એને ભવ્ય કહેવાય. હવે આ ભવ્યના પછી બે પ્રકાર, આસન ભવ્ય ને દુર્ભવ્ય. આસન ભવ્ય એટલે કે આ ભવ્ય છે, આ ત્રણ વસ્તુ જાણ્યા પછી 5, 15, 25, 50 વર્ષમાં મોક્ષે જશે તો એને આસન ભવ્ય. આસન એટલે થોડા અવતાર, અને દુર્ભવ્ય એટલે કે 200, 500, 1000, 2000 અવતાર પછી જવાનું છે. એ દુર્ભવ્ય છે. શું કીધું? સમજાય છે? એટલે આ ચાર પ્રકારની કેટેગરી, પહેલું આયુ અભવ્ય, બીજું આયુ ભવ્ય જીવો, ભવ્ય જીવોની બે શાખા આસન ભવ્ય અને દુર્ભવ્ય. આસન ભવ્ય એટલે 5-50 અવતારમાં, દુર્ભવ્ય એટલે 500-1000 અવતાર. ચાલે? પણ ભવ્ય એટલે ક્વોલિફાઈડ. શું કીધું? ક્વોલિફાઈડ. અને દુર્ભવ્ય એટલે ક્વોલિફાઈડ નહીં. તે આ સિમ્પલ વ્યાખ્યા. શું કીધી? સિમ્પલ. કન્ફ્યુઝન નહીં પોસાય કોઈ. અને ઓલો કાળચક્રનું કીધું ને તો અચ્છા, તો આખો કે ઉત્સર્ગની અવસર, આખો કાળચક્ર ઉત્સર્ગની અવસર, સર્પિણી અસર્પિણી એ પૂરું થાય એને આખા રોલ ને કાળચક્ર, ચક્ર પેલો હાથ કહેવાય. ઉત્સર્પિણી હોય કે અવસર્પિણી હાથ હોય, પણ આખો કાળચક્ર ભરે ઉત્સર્પિણી અવસર્પિણી ટોટલ ને એ કાળચક્ર કહેવાય. એ કાળચક્રમાં 24-48 ધનકરો અહીંયા થાય. પરાવર્તન એક માપદંડ આપે છે, એમાં અનંતતા કાળચક્ર આવે છે ત્યાં સુધી પણ અભવી ભવી નું માપદંડ છે એ આપણે
અર્ધપુત્ર બરાબર દાદાએ આ દાદાએ પણ વર્ણન કર્યું છે ભવ્ય કે હું માનતો નથી કારણ કે જ્યાં જ્યાં મહાવીર ભગવાન પાસે ગૌતમ સ્વામી અથવા કોઈ પણ આવે ને પ્રથમ છ પ્રશ્નો પૂછે ભવિ છું કે અભવી પછી અનંત સંસારી કે પરિસંસારી પછી શુકલ પક્ષી કે કૃષ્ણ પક્ષી એવા છ પ્રશ્નો બધા પૂછે એક એક અને એક સાધકો મહાવીર પાસે આવે તેવી શાસ્ત્રમાં છે ત્યારે એ લોકોની માન્યતા તમે કીધું એવું છે કે આ નહીં પણ એવું દાદાએ કીધું આપે કીધું એમ એવું હોય જ ના શકે જીવ હોય તો એને મોક્ષ ગામી એનો સ્વભાવ જ છે એટલે ક્યારે મોક્ષ નહીં જાય એ ધારણા બેસતી નથી તમને જેની અંદર આત્મા છે એ કાયમ માટે અભવી કેવી રીતે હોઈ શકે કારણ કે કેટેગરી તો આની અભવી હોઈ શકે અથવા જ્ઞાન દર્શનવાળા પ્રતિતાત્મા હોઈ શકે પણ આત્મા તો હોઈ શકે નહીં એટલે આત્મા સર્વકાળો માટે અભવી એ કોન્સેપ્ટ હોઈ શકે સર્વકાળ માટે અમુક કાળ પ્રતિ હોઈ શકે અમુક કાળ પ્રતિ અભવી હોય એ બની શકે સર્વકાળ મને ઘણા શરૂઆતથી 20 વર્ષ પહેલાની વાત કરું છું હું મોટા મોટા આચાર્ય ભગવંતો સાથે રાતના કલાક કલાક પોતે કલાક બેસતો મારા મધર ચોમાસુ કરવા પાલિકાના જાય તો હું અખબાર લખવાનું ત્યાં ઉતારતો જવું થાય તે બધી વાતો કરું એટલે આચાર્ય ભગવંતો મને રાતે કે હવે ચાર પાંચ જણા બધાને શ્રાવક સ્વામી ખાવ એકાદ કોઈ સારી કાદ ના હોય પણ શ્રાવક એકાદ દિન જીજ્ઞાસ કોઈ એને દેહાડે બીજા કોઈને બેસવા લાગે રૂમમાં આચાર્ય ચર્ચા કરતા હોય આચાર્ય ભગવાન કહે કે તમારી વાતોમાં દમ તો છે પણ કે આગળમાં કોઈ જગ્યાએ લખ્યું નથી હવે લખો મારું નામ ના લખો પણ લખો બહુ જવાબદારી વાળી વાત છે આ વલસાડમાં જે થયું ને હું સામે આચાર્ય હતા 2 કલાક તમારી વાતો કરી 2 કલાક 7 વાગે આપણે સત્સંગ પૂરું થયો 7 થી 9 મારા પાસે તમારા સામાન્ય બંગલામાં લાઈટ નહીં કંકા નહીં થોડા શિષ્યો અને હું સાધ્વીજીઓ સૂર્યાસ્ત ગયા 2 દિવસ આપણે ત્યાં હતા ના આવ્યા તે ન જ આવ્યા તમે સામેના રૂમમાં આહાર વાપરવા પણ આવ્યા મેં કીધું કે તમે દરવાજા ઉપર જોઈ તો લો કોણ છે આ ભાવિના શું કહેવાય રજત શર્માના શોમાં આવવાના છે એમ તો જોઈ લો તું એ વાત નહીં કર તારા પાસે શાસ્ત્ર જ્ઞાની કોઈ છે એ આપણા પાસે એ સ્ટોક છે શાસ્ત્ર જ્ઞાની હું કહું ને શ્રીકુમાર કેનક બહુ વિદ્વાન છે શાસ્ત્ર એની વાત કર શાસ્ત્રની વાત કર કારણ કે શાસ્ત્ર પણ નથી આવડતું શાસ્ત્ર પણ બિંદાનો વિષય નથી મારામાં હું બધાનું સારું જ કરું હું તો વલસાડ જવાનું છું એ લેખી ભાઈને લઈને આપણા જ આપણે જ્યાં સત્સંગ કર્યો એના સામેના શોમાં 26 તારીખ સુધી છે અને પછી સુરત છે કહેવાનું તાત્પર્ય આ છે કે શંક ફેલે છે લીધેલી હટ મૂકે નહીં અભિગ્રહી મિથ્યા થો બુદ્ધિ એટલે હેતા નું લાઈન ઓફ ડિમાર્કેશન પાડ એનું નામ બુદ્ધિ શું કીધું રિલેટિવ સત્યમાં હિત અને અહિત વિચારે એનું નામ બુદ્ધિ અને સનાતન સત્ય અને રિલેટિવ સત્યને છૂટા પાડે એનું નામ સમજ અને એ સમજણમાં કવિરાજશ્રીએ કહ્યું સમજણ ભૂલવ કરણી થશે તે દીતારો મોક્ષ થશે સમજણ કેવી થશે સમજણ તો છે તારી પાસે ભૂલ વગર પણ ભૂલ વગર ની એટલે શું રિલેટિવ સત્ય ખરા છે તો સમજણ માં ભૂલ નથી સનાતન સત્ય ની સમજણ છે રિલેટિવ સત્ય નથી સમજણ શું એ ભૂલ વગર ભૂલ વગર ક્યારે આવ્યો તમારી સમજણ માં રિલેટિવ સત્ય ને કોઈ સ્થાન નથી ઉદય ભલે હોય પણ વિઝન ના
નથી તો તમારી સમજણ શું થઈ ગઈ ભૂલ કારણ કે આ જગતમાં સારું ને ખોટું કેમ છે રિલેટિવ સત્ય છે સનાતન સત્યમાં સારું ખોટું હતું કામનું નકામું હતું બોલો પછી મતાર્થ થઈ જાય શું થાય મતાર્થ મત નું મતાર્થ દ્રષ્ટિમાં અને પ્રકૃતિમાં લઈને આવ્યા છે એ આપણો ઉદય કર્મ છે ઉદય કર્મ નહીં કરે ઉદય કર્મમાં કોઈ જવાબદાર નથી આપણે જયારે એમ કહીએ છીએ કે મંદિર થી મોક્ષ નથી ત્યારે શું કહીએ છીએ ઉદય કર્મમાં સ્વ મંદિર બધા ઉદય કર્મમાં ભોજ મંદિરે જાય એ પ્રશ્ન નથી પણ તમારી દ્રષ્ટિમાં મંદિર થી મોક્ષ છે એ કોન્સેપ્ટ હોવો જોઈએ આ વિઝન નો પ્રશ્ન છે એક્શન નો આ વારંવાર શું કહું છું ઉદયમાં મંદિર બંધાવવાનું લાયા છો ઉદયમાં મંદિર જવાનું લાયા છો તો પ્રશ્ન નથી કારણ કે રિલેટિવ સત્ય પણ જયારે રિયલ સત્યની વાત આવે સનાતન સત્યની વાત આવે આનાથી મોક્ષ છે એ વિઝન હોવો જોઈએ સમજાય છે માત્ર લાખો જીવો આજ મંદિરના કારણે આજ સૌધાર્મિક સંસ્થાને કારણે ધીમે ધીમે આગળ વધવાના છે સાધના કરતા કરતા ભક્તિ કરતા કરતા પ્રયાસિત કરતા કરતા પૂજા પાઠ કરતા કરતા એમાં આપણને પ્રશ્ન નથી એ ખોટું છે ઉપર કહેતા પણ મોક્ષ માટે જરૂર છે એ કહે એટલે જ્યારે જ્યારે તમે સનાતન સત્યની વાત કરો તો આ સત્ય ડાળે વ્યવહાર સત્યમાં ધાર્મિક સત્યમાં આ વાત કરે છે શું છે એમાં ક્વેશ્ચન થતો આપણે અજ્ઞાન કાઢવા માટે આ રિલેટિવ સત્ય નું સનાતન સત્ય શું છે સમજવું છે આત્મા તો સનાતન સત્ય સમજી જાય એનું અસ્તિત્વ એનો ગુણ એનો સ્વભાવ બધું કેવું છે સમજો એટલે આત્મા સિવાયનું સનાતન સત્ય સમજાય આત્માનું સનાતન સત્ય એટલે જ્ઞાન અને જગતનું સનાતન સત્ય એટલે દર્શન આ જ્ઞાન અને દર્શન મિથ્યાત્મ છે એટલે ભર્યા કરીએ છીએ અને આ જ્ઞાન દર્શન સંકેત થાય તો મોક્ષ માર્ગે આગળ વધાય સમજાય છે પણ હું કોણ છું એટલે જ્ઞાન અને આ જગત કયા આધારે ચાલે છે એટલે દર્શન આ સીધી વ્યાખ્યા સમજી લેવાની ચોપડીમાં આવું લખી છે ને યાદ યાદ રાખવાની અને આમાં તમે તે જશો એપ્લિકેશન કરીને વિજ્ઞાન ને એપ્લિકેશન કરીને પૂછા સાયન્ટિફિક પૂછા એટલે તમારું વિઝન સાઉન્ડ થાય એનાથી સેપરેશન ફીલ થાય એનાથી તમામ પ્રકારના અજ્ઞાન
દૂર થઈ જાય. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક, અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિ કરીને, અજાગૃતિ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે, મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, તે સર્વ દોષોને, તે સર્વ દોષોને આપની સમક્ષ, આપની સમક્ષ જાહેર કરું છું, જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો, ક્યારે પણ ન કરો, એવી આપ મને શક્તિ આપો, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં, અમે તમારામાં અભેદ સ્વરૂપે, અભેદ સ્વરૂપે તન્મયા ચાલ રહીએ, તન્મયા ચાલ રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.